મોડું બંધ આંખો ને કાન ખુલ્લા રાખવાના અને બધા જ આપણા ગુરુ કોમલ હતી મનને મૃગ જળ વચ્ચેનું અંતર કોઈ ના હો. ક્યા વાત હે, વાહ વાહ વાહ. આ દેશી સંભાળ બધાય સાંભળે. નમસ્કાર, કેમ છો? મજામાં. અત્યારની આપણા બધાની એક જ ફરિયાદ છે, શિયાળો જોઈએ એવું જામતો નથી. આ શિયાળાની ઋતુ એવી છે કે જ્યારે તમે તમારા મનગમતા માણસ સાથે ગેલેરીમાં, બાલ્કનીમાં કે આંગણામાં, ફળિયામાં, બાગ બગીચામાં સરસ મજાનું એક મનગમતું ગીત ગાઈ શકો. તમે એક સરસ મજાની કોફી હાથમાં લો, ચાનો કપ હોય કદાચ, અને હોઠ પર એક સુંદર ગીત હોય, શિયાળો ઉજવાઈ જાય. આનાથી વધારે આ ઋતુ પાસેથી કદાચ આપણી કોઈ અપેક્ષા જ નથી હોતી. કમબખ્તી એ છે આ સમયે આપણી પાસે એવો શિયાળો પણ નથી અને કદાચ એવા ગીતો પણ નથી. આ સમયે જ્યારે બેઠા છીએ ત્યારે સંગીત વિશે, શબ્દ વિશે એટલી બધી મનમાં વાતો કરવાની ઈચ્છા છે, એટલે આ મનનો આ જે અભરખો છે, આ ઈચ્છા છે, એને એક સરસ કારણ પણ અમે શોધી લીધું છે, મેળવી લીધું છે, જેનો છેડો પકડીને, જેનું તંતુ સાધીને આ વિષયે વાત થઈ શકે. અને કેવું અદ્ભુત કારણ છે, ગુજરાતી સંગીતમાં જેમણે પોતાના સ્વબળે, પોતાની આવડત સાથે, અનુભવ સાથે 50 વર્ષો કાઢી નાખ્યા, 50થી વધારે વર્ષો કદાચ એમણે આ ક્ષેત્રને પોતાની ધરખમ મહેનત સાથે સમર્પિત કર્યા, એવા આ સ્વનામધન્ય કલાકારોનો ખાસ અવસર આજે ઉજવવાની ઈચ્છા છે આ સંવાદ દ્વારા. ગુજરાતી સંગીતની યાત્રા અવિસ્મરણીય નામો સાથે અદ્ભુત રહી છે. ગુજરાતી સંગીતનો એ દોર રહ્યો છે કે જ્યારે આ સંગીતને સાંભળનારા લોકો હોલને ખીચોખીચ ભરી દેતા હતા અને એક એક ગીત ઉપર અને ગીતની એક એક પંક્તિ ઉપર દાદ જતી હતી. એ દોરથી લઈને આજે ગુજરાતી સંગીત તેના નવલા રંગરૂપ સાથે જરા જુદા સ્તર પર પહોંચ્યું છે. ગુજરાતી સંગીતની સફરનો એક અદ્ભુત પડાવ એટલે આ ત્રિપુટી, આ ત્રણ નામો જેમના વગર ગુજરાતી સંગીત વિશે વાત કરવી અધૂરી ગણાય. આ ત્રણ નામો એટલે સ્વનામ ધન્ય સ્વરકાર અને ગાયક શ્યામલ સૌમિલ મુનશી અને આરતી મુનશી. તેમની ગુજરાતી સંગીત સાથેની યાત્રાના 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ યાદગાર સફર વિશે તેમની સાથે મન ભરીને વાતો કરવાનો આજે ઈરાદો છે. તેમની આ સફરના દરેક પડાવને સહેજ સહેજ સ્પર્શવા છે. ગુજરાતી સંગીતની યાત્રા આ ત્રણ નામો વગર અધૂરી છે. ચાલો એમની સાથે એક સરસ મજાનો શુદ્ધ દેશી સંવાદ માણીએ. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આવકારો સૌમિલ મુનશી, શ્યામલ મુનશી, આરતી મુનશી. જરા વધારે સ્પષ્ટ કરીને કહું, શ્યામલ સૌમિલ આરતીબેનની આ યાત્રાના 50 વર્ષો પૂરા થવા જઈ રહ્યા છે.
એને 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 ઉજવવાના ભાગરૂપે એ લોકો એક સરસ મજાનું એક કોન્સર્ટનું આયોજન તો કરેલું જ છે ગુજરાતી સંગીતની, પણ આ એ સમય છે જ્યારે એમની યાત્રા વિશે, એમની સફર વિશે, એમની યાદો વિશે અમારે થોડી ઘણી વાતો કરવી છે, અને એ અન્વયે ભેગા થયા છે. આપ સૌનું સ્વાગત છે. હું છું નૈષદ અને જલસો છે આ, જેના ઉપર તમે આ શુદ્ધ દેશી સંવાદ શ્યામલ સૌમિલ મુનશી, આરતી મુનશી સાથે માણી રહ્યા છો. અને ચાલો હવે વધારે સમય વેડફવો નથી, આ તડકો સાવ જ ઓસરી જાય અને સાંજ ઉપર પહોંચી જઈએ એ પહેલા આ જરા હુંફાળા તડકામાં થોડું ગણગણી લઈએ, થોડી વાતો કરી લઈએ અને આગળ વધીએ. જલસો છે આ, આપ સૌનું સ્વાગત છે અને આપ સૌનું પણ ખૂબ દિલથી સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી મચ. બહુ આનંદ થયો તમે લોકો આજે અહીંયા છો ને. કેવું સરસ મજાનું અવસર છે. 50 વર્ષો સૌમિલભાઈ, શ્યામલભાઈ, આરતીબેન, ઓ માય ગોડ, આ એ આંકડો છે જેને મેળવવા માટે લોકો લોકો રાહ જુએ ને. દરેકના કિસ્મતમાં નથી હોતો આંકડો, તો હોય છે, આટલી સફળ રીતે નથી હોતો, આટલી યાદગાર રીતે નથી હોતો, કે આટલું બધું કંઈ કહેવા માટે નથી હોતો. તમે 50 વર્ષો આ ક્ષેત્રને આપી દીધા, આટલો મોટો સમય પસાર કરી દીધો, આટલી લાંબી જર્ની અને કેવા કેવા નામો સાથે તમે કામ કર્યું. મારે એક જ પ્રશ્નથી પહેલી શરૂઆત કરવી છે, ત્રણે જણને ઇન્ડિવિજ્યુઅલી પૂછવા માગું છું. 50 વર્ષે જ્યારે તમે તમારા આ સફરને પાછળ વળીને જુઓ છો, ત્યારે એક શબ્દ કયો સૂજે છે આ 50 વર્ષોની યાત્રાને જો વાગોળો તો? સમજો, એક શબ્દ જો કહેવો હોય તો દાનત. અમારી અમારી પ્રવૃત્તિ માટેનું જે ફોકસ હતું, એટીટ્યુડ, અને એ માટે વળગી રહેવાનું, એ બહુ મહત્વનું રહ્યું. સુદાનત. હા, દાનત. બિલકુલ. 50 વર્ષે જ્યાં પહોંચ્યા છીએ એના પરથી એવું લાગે કે આપણું હોવું રળિયાત થઈ ગયું છે. એ ધન્યતા અનુભવાય કે જે સૌમિલે કહ્યું કે દાનત સાથે, પણ એમાં અમારી પણ મહેનત ખરી થોડી ઘણી, અને એ રીતે સમગ્ર અસ્તિત્વ જાણે રળિયાત થયું છે. અસ્તિત્વ, ધન્યતા, કયો એક શબ્દ કહેશો કદાચ? આમ તો એક શબ્દમાં કહીએ તો ધન્યતા. વાહ, ઓકે. કેમ છે? ઈશ્વર કૃપા. એનાથી વિશેષ કંઈ નહીં, એનાથી વિશેષ કંઈ નહીં, કારણ કે પોટેન્શિયલ લઈને તો કેટલા લોકો જન્મતા, દરેક માણસ, દરેક બચ્ચામાં એક કંઈક પોટેન્શિયલ થાય, પણ એ પછીની જે લાઈફની યાત્રા તમારી જે રીતે જાય અને એમાં તમને જે પ્રકારના નો માતા પિતાથી માંડીને શિક્ષકો, સંસ્થાઓ, શ્રોતાઓ, ભાવકો, ચાહકો, આ બધું તમને દરેક તબક્કે મળતું રહે અને તમે એક દિશામાં આ રીતે સાહજિક રીતે આગળ આવો, તો આઈ થિંક એ એક ઈશ્વરની કૃપા સિવાય બીજું કંઈ. અને વોટ અ જર્ની, 50 યર્સ, જ્યાં ક્યારેક તકદીરે જ પહોંચાય. અને આ એટલે હું કહું છું કે આ 50નો આંકડો છે ને, દરેકના નસીબમાં નથી હોતો. કેટલીક વખત તમે ચાહો કે એ તરફ તમે પ્રયાણ કરો, પણ કદાચ કિસ્મત ન ચાહતી હોય, કદાચ તકદીર સાથ ન આપતી હોય, ક્યારેક સ્વાસ્થ્ય સાથ ન આપતું હોય, ક્યારેક સમય સાથ, કેટલું બધું હોય છે. તમારા કિસ્સામાં આ 50 વર્ષો ખૂબ ખૂબ બધા, અને ગુજરાતી સંગીત માટે પણ ઘણા અર્થમાં પ્રોડક્ટિવ રહ્યા, કોન્ક્રીટ રહ્યા, ક્રિએટિવ રહ્યા. મને એ દિવસની જરા મને યાદ કરીને કહો કે કયો દિવસ હતો સૌમિલભાઈ, શ્યામલભાઈ, આરતીબેન નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આપણે ગુજરાતી સંગીત માટે આવું કંઈક કરવું છે? તમારો ઉછેર જ જોકે કવિતા, સંગીત, શબ્દ સાહિત્યની વચ્ચે થયો છે, પણ આમ સ્વરાંકનો કરવા છે, ગુજરાતી સંગીતમાં ગાઈને આગળ વધવું છે, આ બધું આવું ક્યારે નક્કી કર્યું? સાચો કહું, એવું કોઈ પૂર્વ આયોજિત કે આવું નક્કી કર્યું કે આવું કરીશું એવું આજ દિન સુધી નથી કર્યું. આ બસ આ થતું ગયું. આ કેવું છે કે એક કેળી ઉઘડી આપણા આંગણે અને એ કેળી પર પહેલો પગ મૂક્યો, પછી બસ એ રસ્તે ચાલવા માંડ્યું અને દિશાઓ મળતી ગઈ, મંઝિલ મળતી ગઈ અને આગળ ને આગળ. આ એક પ્રવાસ છે. મને એવું લાગે છે કે હજી પહોંચાયું નથી ને પહોંચાશે પણ નહીં, કારણ કે સંગીત એ એવું મોટું વિશાળ દરિયો છે. તો એવું અમે ભેગા મળીને ક્યારે
નક્કી નહોતું કર્યું કે અમે ગાઈશું કે અમે આ પ્રોફેશન તરીકે અપનાવીશું, પ્રોગ્રામ કરીશું. કારણ કે બેસિકલી અમે લોકો ત્રણેય જણ સાયન્સ ના સ્ટુડન્ટ. શ્યામલ જયારે બોર્ડમાં 11મા આવ્યો, સેન્ટરમાં ત્રીજો હતો અને મેડિકલમાં એને એડમિશન મળ્યું ત્યારે અમને વિચાર આવ્યો કે હવે સંગીત પૂરું થઈ જશે, પણ એવું ના થયું. પછી એ એમએસ થયો, એમસીએચ ભણવા ગયો પરદેશ, ત્યારે એવું થયું કે હવે આ થોડી બ્રેક વાગશે, પણ એવું ના થયું. તો ઉલટું અમારો ગ્રાફ ઉપર ને ઉપર, કારણ કે અમારું શીખવાનું પણ સતત ચાલતું ગયું. એવી રીતે આરતી પણ ગૃહિણી હતી, એશાનો જન્મ થયો, પછી એણે સ્કૂલમાં જોબ કરી. એટલે આ બધી વસ્તુઓ જ્યારે તમે બહુ જ બધી જગ્યાએ વહેંચાઈ જાઓ, એટલે વિખેરાઈ જાઓ, ત્યારે એક ફોકસથી, કોન્સન્ટ્રેશનથી કોઈ એક પ્રવૃત્તિ એક તમારો ટાઈમ માંગી લે, તમારી મહેનત માંગી લે, અને ત્યારે એવું થાય કે હવે આ થોડુંક ઇમ્બેલેન્સ થશે. પણ શ્યામલે કહ્યું એમ અગેન કે ઈશ્વર કૃપાથી એવું કશું જ ના થાય. પણ એટલી શ્યામલભાઈ પાસે તો દવાખાનું હતું, તમે આઈ થિંક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ની તમારી, મેં એક બે જગ્યાએ બહુ સરસ શ્યામલભાઈ મારે ત્યારે વાતો પણ કરે ને સાંભળ્યું કર્યું કે તમારી પાસે કન્ફ્યુઝન હતું કે બે પેટી હતી, કઈ પેટી પકડવું, એટલે પેલી દવા વાળી પેટી પકડવી છે. પણ શ્યામભાઈ દવાખાનાનો તો બહુ લુક્રેટિવ, બહુ સરસ મજાનો શું કહેવાય, ખ્યાતનામ, લોકપ્રિય, રળિયાત કરી શકે એવો, રળિયાત એવો ધંધો, આકર્ષક. અને એની સાથે સાથે તમે સ્વર સંગીતમાં પણ એટલું જ બધું ધરખમ કરલા. એ જો કહું છું કે આમાં છે ને, રિટ્રોસ્પેક્ટિવલી વિચારીએ તો એમ જ લાગે કે આ કઈ રીતે થયું મને પોતાનો પ્રશ્ન, તમને એમ નથી થતો મને પણ થાય, સાચું બોલ. અને કોઈ વખતે એવું ના થયું કે મારે આ સર્જરીને કારણે સંગીતને છોડવું પડશે કે સંગીતને કારણે સર્જરીને છોડવી પડશે. એક સ્વભાવ પણ ઘડાતો ગયો એ રીતનો, એક કમ્ફર્ટ ઝોનમાં કઈ રીતે રહેવું, કમ્ફર્ટ ના હોય ત્યારે કઈ રીતે રહેવું, આ બધું એકદમ ધીમે ધીમે પ્રોગ્રેસ થયો ને. આ પેલું રિયાલિટી શો જેવું નતું કે આજે અહીંયા કાલે ત્યાં, ત્યારે એટલો મોટો જર્ક લાગે કે તમે ક્યાંક આમ બેલેન્સ ગુમાવી દો. અમારે બેલેન્સ ગુમાવવા એ સ્પીડે અમે આગળ વધ્યા જ નહીં કે અમારી અમારી બ્રેક ના વાગે ને અમે ગબડી પડીએ. એટલે દરેક જગ્યાએ આમ શાંતિથી વિચારીને નિર્ણય લેવાનો ટાઈમ. એટલે હું કહું છું કે સર્જરી છે મારી પત્ની છે અને સંગીત એ મારી પ્રેમિકા છે, એટલે ઉદાહરણ છે. એટલે આનું એક સંતુલન કઈ રીતે જાળવ મેચ્યોરલી, એનું એક ધીમે ધીમે એક વાત ડેવલપ થઈ. રાઈટ. એટલે કોઈ કોઈ ક્ષણે એવું થયું હશે ને કે કાં તો આ મૂકી દેવું છે, આ મૂકી દેવું છે, એવું ક્યારે એવી મને વચ્ચે એમ એક વાર એમ થયું હતું કે આ બધું સર્જરીમાં હું શું કરવા ભણું છું એકચ્યુઅલી. એનું કારણ હું તમને કહું, એવું નથી મને સર્જરી નથી ગમતી, આઈ લવ પ્લાસ્ટિક સર્જરી, લાઈક હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો ના કરું તો. પણ એવો વિચાર આવ્યો કે જો ઈશ્વરે તમારામાં જે સ્વભાવ, જે આત્મામાં જે આનંદ પામવાનું એક એક એલિમેન્ટ મૂક્યું હોય, કે દરેકને કોઈ પેઇન્ટર હોય પેઇન્ટ કરવામાં આનંદ આવે, બીજા કશામાં ના આવે. તમે કવિતા લખતા હો તો કવિતા લખવાનો આનંદ છે, બીજા કશામાં ના આવે. તો એવું એકચ્યુઅલી વિચારો શાંતિથી, તો સંગીત એ અમને ઈશ્વરે એવું એલિમેન્ટ આપ્યું છે કે એ જે આનંદનું પ્રમાણ છે, કોઈ બી સિચ્યુએશનમાં એ આનંદ આપે. સફળતા હોય, નિષ્ફળતા હોય, ઘરમાં ગાઓ, બહાર ગાઓ, વાહવા થાય, ના થાય, તો પણ આનંદ આપે. એટલે એ કોઈ બાહ્ય પરિસ્થિતિ પર આધારિત નહોતું. એટલે એ સંગીત મને સતત એમ થાય કે ખરેખર આ જ કરવું જોઈએ. મને એવું સર્જરી પ્રત્યે એવું કંઈ અણગમો નહોતો, પણ એવું વિચાર આવે કે આમ ખરેખર આનંદ તો અમાં જ છે એકચ્યુઅલી. અને અમે ના કરી શક્યા એ કે એ સમય સંગીતને આટલું બધું પ્રાધાન્ય નહોતું, આટલું રિલાયબલ ફિલ્ડ નહોતું. અત્યારે જેમ છોકરાઓ છોડીને બોમ્બે જતા રહે છે, ધેટ ઇઝ અ ચાન્સ. અમને કલ્યાણજીભાઈ, આનંદજીભાઈ દર વખતે કહે કે તમે કાલે ઇસરો વાંધીને અહીંયા આવતા હો, તમારે અમદાવાદ જવું જ ના જોઈએ, તમારે અહીંયા જ રહેવું જોઈએ, કારણ કે યુ આર મેન ફોર બોમ્બે. એવું અમારા અમે જયારે મ્યુઝિકલી ચર્ચા કરી હતી, પણ અમે એ નિર્ણય ના લઈ શક્યા. ટુ બી વેરી ગઈ અમારા એમાં એવું હતું કે અમદાવાદમાં બત્રીસ વર્ષ સુધી પ્રોબ્લેમ છે કે પછી ટેવાઈ જાય.
એટલે હવે બે વિચાર નથી આવતો, હવે ટેવ એક્ચ્યુઅલી. આખરે કોઈ એક ક્ષણ એવી કે જ્યારે એમ નક્કી કર્યું કે બસ આજ આને વળગી રહેવું છે, આજ કરવું છે? ના, એવું તો સતત થતું જ રહ્યું છે. એટલે ને ખાસ કરીને હું તો એક સ્ત્રી તરીકે, સ્ત્રીના જે પ્રશ્નો છે ને જુદા જુદા, ઘણા જુદા છે. અને એમાં તમે જો લાગેલા ના રહો ને તો બહુ સિફત રીતે તમારું બંધ થઈ જાય. એવું થઈ જાય, એવું એવું નહીં કે બંધ કરી દો, થઈ જાય. અરે યાર, મારે પછી મારી છોકરીને ભણાવવાનું જો હું કઈ રીતે પ્રેક્ટિસ કરું, મારાથી ના થાય, એવું કહેનારા ઘણા છે. પણ છોકરીને ભણાવવાની છે, પણ મારે હું પ્રેક્ટિસ કઈ ટાઈમે એ ટાઈમ ચોરીને કરી લઉં, એ આપણી એમાં ખરો પેલો છે કે પરીક્ષા ત્યારે થાય કે ઘરમાં મહેમાનો હોય. આમના શ્યામલભાઈના જ રિસેપ્શન હતા એ દિવસમાં પરીક્ષા હતી, વિશારદની પરીક્ષા, મારી પરીક્ષા. દરેક સ્ત્રીના જીવનમાં એવા બધા તબક્કાઓ આવતા જ હોય, પણ જો લાગેલા રહીએ તો રસ્તા નીકળતા જ હોય છે. મૂળ શું છે, તમારી પેશન એટલી બધી સ્ટ્રોંગ હોવી જોઈએ કે કમ વોટ મે આ વસ્તુ નથી છોડવાનું. સર્જિકલ નોટ્સ ખેંચતી હતી, બીજી વાર મ્યુઝિકલ નોટ્સ ખેંચતી હતી, એક બંને ખેંચાણમાં આપણે આપણી આમ બાવડા મજબૂત રાખી રહેવું પડે. પણ એ આખો જે તમારો શ્યામલભાઈ, સૌમિલભાઈ, તમારો જે આખો ઉછેર શબ્દ સાહિત્ય સ્વરો વચ્ચે, મહાનુભાવો વચ્ચે જે તમે થયો, એ પછી મોરપી જ એ પહેલો કાર્યક્રમ જ્યારે તમે કદાચ ભેગા થઈને આ સાહસ કરવાનું વિચાર્યું ને, કંઈક જે આવડે છે એ રજૂ કરવાનું વિચાર્યું ને, એ વખતે કદાચ આઈ થિંક 18 વર્ષના શ્યામલ, 18 વર્ષના અને તમે 21 વર્ષના, ઓ માય ગોડ. અને એ એ એ કાર્યક્રમ એટલો બધો સફળ રહ્યો, એટલો બધો સફળ રહ્યો, મોટા નામોએ પણ એની નોંધ લીધી, લોકોએ ધસારો કર્યો કે આ કાર્યક્રમ જોવો છે. મોરપીચ વિશે કંઈક મને કહો. એ પહેલા હું તમને કહું, આ મોરપીના મૂળમાં શું વાત છે. અમે છે ને બાળપણથી અમે પરફોર્મર હતા, એટલે એ અમારી લોહીમાં જ હતું એકચ્યુઅલી. બાળપણથી અમે શું કરીએ, અમારે મોસાળ જઈએ રાઈટ, મારી મમ્મી સાથે સવારે ગયા હોઈએ, એટલે પછી નિસર્ગ ત્રિવેદી, મારા મામાનો છોકરો એ ત્યારે, પછી એવા બધા ત્રણ ચાર આવા સ્ટેજના પરફોર્મર જે હોય, બાળ પરફોર્મર, તમે બધા નાટકો ત્યાં પ્રેક્ટિસ કરી. અને પછી સાંજે બોર્ડમાં જઈને 25-25 10-10 પૈસાની ટિકિટો વેચી કે આજે, એટલે મમ્મી અને માસીના લુગડા લઈ અને એનું કટન બનાવી, સાડીનું કટન, અને એવા 3-4 નાટકો જે એમને ભણ્યા હોઈએ અથવા પાઠ્યપુસ્તકમાં અંબાનીની કથા, અંબાનીની કથા, અમુક નાટકો તો એક્સટેમ્પરરી સ્ક્રિપ્ટ જ ના હોય. મગન તોતડાનું નાટક હતું, એમાં શિક્ષક અને મગન તોતડો, એમાં બસ હકલા, એટલે આમ અટકતા અટકતા બોલવાનું, અને એમાં કોઈ અને આવું અમે કરીએ. અને એ વખતે બી મારા મામાને ઘરે જે વસલો રૂમ, એમાં લાઈટો હોય, કુરબાનીની કથામાં પેલું યુદ્ધભૂમિનું દ્રશ્ય આવે, એટલે અંદરથી બધા લાઈટો બંધ થાય, અને આવું બધું એ વખતે આવું લોકોને મજા, એટલે અમારામાં એ વૃત્તિ રહેલી કે કંઈક પરફોર્મ, અને લોકોને મજા આવે. મેઘદર આ મોરપીચમાં એક ખરેખર સિરિયસલી ચર્ચા હોય, કોઈ પણ ટોપિક હોય, ઓશોની વાત નીકળે, કોઈ શાયરોની વાત નીકળે, એમાં અમને વિચાર આવ્યો કે, અને હું એક કહું, એક જે ગ્રુમિંગ છે જે તબક્કો, એ વખતે અમે બધી સ્પર્ધાઓમાં ભાગ લઈએ, અમે ઓડિશન માટે કોઈક સંસ્થા માટે ગયા હોઈએ, ત્યાંથી હંમેશા રિજેક્શન આવે, એટલે અમને કોઈ દિવસ કન્સિડર એવી રીતે થયા નહોતા.
શામલ તો કઈ થયો હતો મને તો હું તો હું હતો જ નહીં સાવ મને બી એવા એપિસોડ છે પણ આ તો હું યાદ કરું પણ ધેટ ઇઝ હેલ્પ પપ્પાએ અમને મોટિવેટ કર્યા કે એવું કંઈક તમે ઇનામ જીતો કે તમને સર્ટિફિકેટ મળે કે આવું થાય તો તો જ તમે એટલે પપ્પાએ અમને બહુ જ એક નિષ્ફળતા સહન કરવાનું અને પપ્પાએ કહ્યું તમે તમારો પોતાનો પ્રોગ્રામ કરો તમે તમારી જાતે કરો અને ધેટ ઇઝ અમને એકદમ અને તુષારભાઈ પણ આવે તમે તો ચલો આપણે એક થીમ પર પ્રોગ્રામ કરીએ પછી યાર એ વાતો અમારે ત્યાં એમની વાત યાદ આવી કે મોરપિશ તો થતા થયું પણ એમણે પણ પોતાનું એક રંગીન રૂપાળું એની સાથે શોધી કાઢ્યું જોડી કાઢ્યું તુષારભાઈ એટલે જ મારે ઘરે આવતા પણ એની બે પણ એનાથી જે માહોલ થયો અને કોન્ફિડન્સ આવ્યો અને પછી અમે બધા આરતી ના પાડતા હતા કે મને ના ભાવે આવું બધું મારું કામ નહીં યાર અમે કહ્યું કે ના આપણે પ્રયત્ન તો કરીએ તમે બોલો અમે ગાઈએ આપણે બધા ગીતો સિલેક્ટ કરીએ પછી જયારે પ્રોગ્રામમાં જઈએ તો સુગમ સંગીત અમુક રીતે જ રજૂ થાય એટલે અમે આવી ચર્ચા કે ના એવું કઈ ઓછું છે આમ કરીએ પેલા હું છે અમે કાર્યક્રમ આપીએ ને તો આરતી તો બહુ ગુસ્સે થાય પ્રોગ્રામ આવો કરવો ચેલેન્જ દેવી થોડો આઉટ ઓફ ધ બોક્સ પરફોર્મન્સ ચીલા ચાલુ થાય છે અને એક સેટ હોય એમાં શીકુ લટકતું હોય બેક સ્ટેજ માંથી રાધા અને નંદના અવાજમાં એકોક્તિ આવે પછી એટલે અમને બધાએ કહ્યું કે તમે આ પ્રોગ્રામ કરશો પણ મોનોટોની બહુ થશે કૃષ્ણ રાધા શું કેટલું તો અમે આ બધી મોનોટોની બ્રેક કરવા માટે વચ્ચે વચ્ચે આવા એલિમેન્ટ તમે આવો જ એટલે તમે આવ્યા છો વૃંદાવન ગોકુળમાં આમ ગોપ ગોપીઓ તમારું સ્વાગત કરે પંચાજીરી આપે ચંદનનું તિલક કરે ગોપીઓ ગરબા ગાતી હોય ગોવાળો ગેડી દેડો રમતા હોય જયશંકરનું ફોયર તો ફોયરને પણ અમે એક વાતાવરણના ભાગ રૂપે બનાવ્યું અમારી પેશન એટલી કે બધા અમને સામેથી શ્રીકાંત શાહ મોટા નાટ્યવીર એ આવે ઇન્ટરેસ્ટ લે કે કામ કરો તો ટિકિટનું ડિઝાઇન તો હું જ કરીશ અને એમાં શું લખવું એની પંક્તિઓ ઘરે આવે બહાર આંટા મારે એ પંક્તિ લખે પછી ફાડી કાઢે પછી ફરી પાછા જાય આવું ઇન્વોલ્વમેન્ટ અમારા પેશન ને લેવો તો બહુ નાના હતા પણ અમે જે રીતે કરવા માંગતા હતા ને જોઈને બધા તો એ લોકો અમારે ઘરે આવે એ લોકો સજેસ્ટ કરે શ્રીકાંત કાકાએ 5000 વર્ષ પછી શ્યામલ સ્વામી રજૂ કરે છે 5000 વર્ષ પહેલાની વાત આવું છાપામાં એડવર્ટીઝમેન્ટ કે શ્યામલ સ્વામી રજૂ કરે છે મોરપીચ રાધા કૃષ્ણએ હજી સુધી નહીં ગાયેલા ગીતોનો કાર્યક્રમ એ વખતે હું 1980માં તો આવું કંઈક હતું ને અને લાંબી અને ટિકિટ અને એક મોરનું પીછું અને રાધાની આંખ આખું સિમ્બોલિક કરી દીધું શ્રીકાંત એટલે મારી પાસે એ હું આવતો જ તો એ તરફ કે તમે તમારા કાર્યક્રમમાં એટલું બધું ઇનોવેટિવ આઈડિયાઝ રજૂ કર્યા છે ગુજરાતી સંગીતને તમે સાવ ધરમૂળથી આમ બદલી નાખ્યું એનું એ માત્ર શ્રાવ્ય ન રહ્યું એ દ્રશ્યાત્મક પણ થઈ ગયું અને એનો બહુ મોટો શ્રેય તમારા કાર્યક્રમોને તમારા વિઝનને કે તમારા કોન્સેપ્ચ્યુલાઇઝેશનને જાય છે પણ મોરપી છે તો એટલી બધી ધરખમ લોકપ્રિયતા પ્રાપ્ત કરી કે મોટા મોટા નામોએ પણ જોવા આવ્યા ને બહુ મોટા નામો જેને જેમના માટે કાન પકડવા પડે એવા એવા ગુરુઓ આવ્યા ને જોયા ને એમણે તમને વખાણે મોરપી જ પહેલું જયારે અમે કર્યું ને ત્યારે 1980 23મી સપ્ટેમ્બરે કર્યું અને એ વખતે પુરુષોત્તમભાઈ અમેરિકાની ટૂર પર હતા હંસાબેન હંસાબેન પપ્પાને બહુ સારા એક જ પોળમાં રહેતા હતા પહેલા એટલે ત્યાં આગળ અમેરિકામાં વાત પહોંચી ગઈ કે આ અમદાવાદના છોકરાઓએ આવો પ્રોગ્રામ કર્યો ને આમને પછી પુરુષોત્તમભાઈ અમદાવાદ આવે જ્યારે ઇન્ડિયા આવી ગયા પછી એકવાર અમદાવાદ આવ્યા તો એમણે હંસાબેનને કહ્યું કે તું પેલા છોકરાઓની વાત કરી તો આજે બોલાવ તો મને ને શ્યામલને અમે સ્કૂલમાં રજા રાખી અને પુરુષોત્તમભાઈને મળવા ગયા અમારે માટે એક એક આનંદ હતો કે આ પુરુષોત્તમભાઈને આપણે મળીશું અને એમણે અમને સાંભળ્યા અમે ઘરે આવ્યા બહુ મજા આવી અમને અમે ઘરે આવીને સવારે હજી બચલા રૂમમાં ભોજન લેતા હતા જમતા હતા અને બહારનું કોઈ ખખડાવ્યું અમે ખોલ્યું
તો પુરુષોત્તમભાઈ અને હંસાબેન સ્વયં ઉભા હતા ત્યાં. એટલે હંસાબેન કહે છે, પુરુષોત્તમભાઈ તમે લોકો ગયા પછી કહે છે કે હંસા આપણે એમને ઘેર જઈએ અને આ લોકોને મારે મુંબઈમાં રજૂ કરવા છે. એટલે આ જે ઘટના થઈ ને અમારે માટે પણ, અમે તો અમારી જાતને અમે બિલીવ નતા કરી શકતા કે આવું થાય. તો સમીરભાઈ, અત્યારે આ વાતો વાગોળી રહ્યા છે ત્યારે મોરપિંચનું કંઈક એવું કોઈ ગીત જે કદાચ અમે ન સાંભળ્યું હોય. અમે મોટા થયા ત્યારે મોરપિંચ નહોતું થતું એટલે અમે માત્ર એની સીડી સાંભળી છે, પણ આજે આ તક મળે તો તમે કંઈક એવું કંઈક સાંભળો. 1980માં પ્રોગ્રામ કર્યો એના બરાબર એક સાલ પહેલા, અમે એક વર્ષ પહેલા અમે લોકો ત્રણે જણા ભરૂચ ગયા હતા. ત્યાં આગળ રાજભાઈની સુગમ સંગીત શિબિર હતી. ત્યાં અલગ અલગ તજજ્ઞો આવ્યા, આશિષભાઈ, હેમાબેન, શોભિત દેસાઈ, ગુરુરાજ જોશી, ચેમુભાઈ, મુનિકુમારભાઈ, ઘણા બધા, અને વર્કશોપ જેવું હોય આખો દિવસ રહેવાનો. એમાં પુરુરાજભાઈએ અમને એમનું એક પુસ્તક નક્ષત્ર ભેટ આપ્યું, આરતીને પણ આપ્યું, મને પણ આપ્યું, અમને લોકોને. પછી એક દિવસ હું આરતીને મળવા ગયો તો મેં આરતીને કહ્યું કે આરતી, એક પુરુરાજભાઈની ચોપડીમાંથી એક ગીત કમ્પોઝ કર્યું છે. એટલે આરતી કે પછી પગલા ગણ્યાથી, તમે વિચાર કરો અમારી જે ગીત અમે કમ્પોઝ કર્યું હતું એને પણ એ જ ગીત કર્યું. એટલે પહેલેથી તમે બંને ટ્યુનમાં જ હતા. શ્યામલે ગાયું હતું અને ગુરુરાજભાઈએ એ પ્રોગ્રામ પછી એક પત્ર અમને પત્ર લખ્યો હતો. એક આ ઘરની બધી ગોઠવણમાં એ સામાનમાં એ ક્યાં એ પત્ર ગુમ થઈ ગયો. મને અત્યારે મેં કઈ બહુ મોટું ગુમાવ્યું એવી મને એવી લાગણી થાય છે એટલું. અને એમના અક્ષર ખૂબ સુંદર અને આખું મોરપીચ દોર્યું હતું, એક મોરપીચ ચોંટાડ્યું હતું. અને એમના જે વાક્યો છે કે મોરપીચમાં તમે મારું કમ્પોઝ કરેલું ગીત ગાયું, કુબજા જેવું મારું ગીત તમારા સ્વર નિયોજનથી આવું અનવદ્ય સૌંદર્ય પામશે એની મને ખબર જ નહોતી, પણ જ્યારે થિયેટરમાં બધાએ એને વખાણ્યું ત્યારે મને પણ આમ મારી જાત પર એ થયું. એટલે આવું એક કવિના મોડે, કવિ હૃદય થઈ એ વાત કે કુબજા જેવું મારું ગીત તમારા સ્વર નિયોજનથી એક અનવદ્ય સૌંદર્ય પામશે એવી. તો ધેટ વોઝ બિગ. અને પુરુરાજભાઈને આપ તો નહીં મળ્યા હોય એવું. હા, નથી નથી, બહુ સાચી વાત છે. પુરુરાજભાઈનું એટલું બધું સૌમ્ય વ્યક્તિત્વ કે એટલા બધા સૌમ્ય ને કે આમ બહુ દુલો માણસ એકદમ. એટલે એમના મોઢેથી આ પ્રકારના જ શબ્દો નીકળે એટલા. અને તમારા પ્રોગ્રામમાં આ ગીત ગવાવાનું છે. અને પુરુરાજભાઈએ અમે એમાં મોરપીચમાં પઠન પણ રાખ્યું. એટલે જયારે પહેલો મોરપીચ કર્યો ત્યારે પુરુરાજભાઈને અમે આ કાવ્ય પાઠ માટે, જેમ રાધાની એકોક્તિ હતી, નંદની હતી, એમ આવું પઠન પણ હતું. માધવભાઈએ ગોકુળમાં કોક વાર. તમે એ વખતે ક્યાં હતા? ખબર નહીં. ભાણું કે કાળજ
क्या बात સ્વરાંકનની બારીકી કે આ બધું જેમ જેમ મોટા થયા પછી લોકોને સાંભળતા થયા પછી શીખ્યા કે આવું છે તરફે પછી પગલા ગણાથી પંથ પૂરો ન થાય તો એ પૂરો નથી થતો એના આલાપમાં પણ તમને અને પગલા ગણે છે તો પછી આ બધું ખબર નહોતી પણ સાંભળી સાંભળીને અમારા જે વડીલ હતા કલાકારો એમની સાથે આ બધું વાર્તાલાપ કરીને આ બધું અમે શીખ્યા છે. વાહ ભાઈ વાહ. એટલે તમારી જર્ની માત્ર એટલે પોતાનું તો એક્સપ્લોરેશન છે જ પણ સંગીત શબ્દનું પણ તમે સાથે સાથે એક્સપ્લોર કરતા ગયા છો અને મને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કોઈ કોઈ ઓફિશિયલ બેસીને તાલીમ લીધેલી તાલીમ નથી કોઈ ગુરુ પાસે જઈને કે એવી કદાચ જ્યાં સુધી મને જાણ છે. બીસ કારણે ઉંમરે અમે સંગીત શીખવાનું શરૂ કર્યું પણ જ્યારે શરૂ કર્યું હતું ત્યારે તો કદાચ આ બધું એ પહેલાથી હતું. યસ. બે સવાલો છે, હું બીજા સવાલ પર પછી આવું છું. પહેલો સવાલ કે આરતીબેન તમે આ જર્નીમાં ક્યારથી એક અતૂટ હિસ્સો બન્યા, ક્યારે તમે નક્કી કર્યું કે ઓકે સૌમી ભાઈ આપણા હું એક કહું પણ એ નક્કી કર્યું એ પહેલા આરતી અમારી સાથે પરફોર્મ તો કરતી એટલે ત્યાંથી તમે શરૂ કરો. એટલે એ જ કહું છું કે એઝ એન આર્ટિસ્ટ તો કદાચ તમે ગ્રુપ સાથે કે સાથે પરફોર્મન્સમાં જોડાયા હશો પણ એ દરમિયાન ક્યારે નક્કી કર્યું કે ના એક્ચ્યુઅલી એવું હતું કે આ તો એક્ચ્યુઅલી કે આરતી અમારી સાથે ગાવા આવે એ હું એવું જ કહું છું એના પર જ આવું છું કે મારા માનું ઘર અને શ્યામા સૌમિલ નું ઘર બહુ નજીક અને એ વખતે નજીક નથી એક્ચ્યુઅલી આમ જો બતાવો તો મારા ઘરથી રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ અને રાઈટ જાવ એટલે અજી સરનામોની ગલીઓનો એક્ઝેક્ટ ગણતરી છે. લેફ્ટ રાઈટ કાસી લેફ્ટ રાઈટ ચાલે છે. એ જ કહું છું કે કાસી લેફ્ટ રાઈટ કરે હા લેફ્ટ રાઈટ સાત સાત બસ ટૂંકમાં પાસે એટલે મારા નણંદ છે શેતલ એ જ મારી બહેનપણી અમે સાથે રમીએ. આ લોકો પણ સ્વસ્તિક શિશુ વિહાર કરે એટલે વચ્ચે મારું ઘર આવે ને પછી એમની સ્કૂલ આવે એટલે જતા આવતા પણ ક્યારેક ક્યારેક ડોક્યું કરતા જાય એ લોકો આમ એટલે એટલું બધું સહજ સાહજિક અને બધા જ કોમ્પિટિશનમાં હું શ્યામલભાઈ તો સામસામે જોઈ સેમ એજ ગ્રુપ એટલે એટલે ક્યાં તો શ્યામલભાઈનો પહેલો નંબર આવે ને ક્યાં તો મારો નંબર આવે હંમેશા એવું જોઈએ એટલે લડવાડ અમારી કારણ કે મારા મમ્મી પપ્પા ઉંમરમાં મોટા અને સૌમિલ શ્યામલની સાથે એમના પપ્પા હંમેશા આવે એટલે મમ્મી હંમેશા એમ કહે કે ટી ને છોકરાઓ જાય છે ને તો એની સાથે તું જા એટલે મને બી શાંતિ. મારા મમ્મી પપ્પાને આ લોકોના મમ્મી પપ્પા સાથે સંબંધ વર્ષો પોળમાં બધા સાથે એટલે એટલે કે તું એમની સાથે જ જા એટલે જઈએ અમે સાથે ત્યાં જઈને બંને કોમ્પિટિટર લડીને પાછા આવવાનું પાછા સાથે આવવાનું અને એવી જ રીતે અમે ખાસો સમય
પ્રોગ્રામો સાથે પ્રોગ્રામો કરીએ, નાના નાના પ્રોગ્રામો જે કઈ શરૂઆતમાં કરતા હતા એ બધા લાયન્સ માં ને રોટરી માં ને એવી રીતે જે બધા પ્રોગ્રામ્સ કરતા હતા એ પણ એમાં પણ બધે સાથે જ. ઓકે, દીધી મેરીન સુર મળી ગયો એટલે પછી હા પછી એવું. વાહ, અને શું ત્રિપુટી આપણને મળી છે ગુજરાતી સંગીત સાથે. આ આ આ નામો એટલા બધા ગાઢ રીતે ઘટ્ટ રીતે જોડાયેલા છે કે જ્યારે જ્યારે હું વિચારું છું, હું માનું છું કે અત્યારની પેઢીને તો ગુજરાતી સંગીતનું કદાચ નામ કે આ આ શીર્ષક કે આ મથાળું જ્યારે જ્યારે એમની સામે આવતું હશે ત્યારે આ ત્રણ નામો તો સૌથી પહેલાં ઝબકતા હશે. એટલી બધી બળકટ એમની જર્ની અને એટલું બધું સબળ કામકાજ. આ વાત માટે, આ ત્રિપુટી માટે હું ચાહું છું કે આપ સૌ એક વખત જોરદાર તાળીઓ પાડો. કારણ કે આ જે સૂર સધાયા છે ને, આ અંતરંગ રીતે અંતર્ગત જે સૂર સધાયા છે ને, એને ગુજરાતી સંગીતનો બહુ ઉદ્ધાર કર્યો છે. એટલે એ રીતે પણ તમારું હોવા પણ બહુ બહુ સાર્થક ઠરે છે. પણ મારી એક વાત બીજી પૂછવી હતી સૌમિકભાઈ, શ્યામલભાઈ, આરતીબેન, કેટલા બધા એવા નામો છે જે કદાચ અમે તો તસવીરોમાં જોયા કે કદાચ એમને ક્યારેય જોવા અમે પામ્યા જ નહીં, અમે એટલી અમારું મોડું થઈ ગયું જે કહે. પણ શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, મરીઝ સાહેબ, બરકત વિરાણી બેફામ કે ગની ચાચા કે આ બધાને તમે જોયા સાંભળ્યા, સ્વરકારોની એવી પેઢી, શેમુ કાકા હોય કે નીનુભાઈ હોય કે અજિતભાઈ, અવિનાશભાઈ હોય, પુરુષોત્તમ ઉપાધ્યાય કે આશિતભાઈ સાથે તમે બહુ ક્લોઝલી કામ કર્યું ને, એવા કેટલા બધા સ્વરકારો કે સંગીતકારો તો ખરા જ, એવા ગાયકોને પણ તમે, હર્ષદાબેન હોય, જનાર્દનભાઈ હોય કે એ લોકોને બહુ એક્ટિવલી મંચ ઉપર ગાતા પરફોર્મ કરતા જોયા, આ શાયરોને એમના કલામ પડતા જોયા. અને મને એ મારી માહિતી છે ત્યાં સુધી શૂન્યભાઈ તમને તમારી બહુ નાનકડી ડાયરી કહેતા કે હું જાહેરમાં કહ્યું હતું કે હું જો ભૂલી જાઉં મારા શાયર મારા શેર, તો મારી બે નાનકડી ડાયરી અહીંયા બેઠી છે, મારી પોકેટ ડાયરી બેઠી છે. તો આ નામો, આટલા બધા નામોના સંપર્કમાં તમે આવ્યા, મારો સવાલ આ છે ત્રણે જણને ઇન્ડિવિડ્યુઅલી, કયું એક નામ કે બે નામ કે ત્રણ નામથી તમે સૌથી વધારે પ્રભાવિત થયા છો? એ શાયર હોઈ શકે, સાહિત્યકાર હોઈ શકે, સ્વરકાર હોઈ શકે, ધારો કે એવા કોઈક નામો યાદ, એક બે ત્રણને પણ ભૂલી જઈએ, તો કયા એવા નામો છે? યસ, તમે મળ્યા એમને. શરૂઆતના ગાળામાં, તબક્કામાં અમે, બીકોઝ અમે એક્સપોઝ થયા, અમારા પપ્પા એ અમને એક કોઈ પણ મુશાયરો હોય, કોઈ પણ સંગીતનો કાર્યક્રમ હોય, અમને લઈને પકડીને લઈ જાય નાનપણમાં. એવો કોઈ એક પ્રોગ્રામ જ ના જ અમે ના હોઈએ. એટલે એ વખતે અમે જે મેક્સિમમ જે કલાકારોને સાંભળ્યા એની ઇન્ફ્લુઅન્સ અમારા પર શરૂઆતમાં ખાસી પડી. એમાં પુરુષોત્તમભાઈને અમે બહુ સાંભળ્યા, પુષ્કળ એટલે પુરુષોત્તમભાઈ એમ હાર્મોનિયમ અમને સ્કેલ કરે ને, અને એમ થોડું વગાડેલું કહું કે આ ગીત આવ્યું, અને પુરુષોત્તમભાઈ બહુ કે બોલે છે હાર્મોનિયમ પર, શું હવે કઈ જગ્યા રહે છે, બધું અમને ભૂખાઈ ગયું. એટલું બધું સાંભળ્યું એ બોલે, ધારો કે એનું કમ્પેરિંગમાં તો પણ એ પેરેલ અમે બોલી શકીએ કે આવું આ વાત કરશે, આ જોક કરશે, આ આવું બોલશે, આમ કરશે. એટલે એમની અસર તો મને લાગે છે આખી પેઢી પર, આખા ગાયકા મહેશકા ઉપર, બહુ સાંભળ્યા બેઠકોમાં. આમાં એ વખતે એવા પ્રોગ્રામો થતા હતા, આશિષભાઈ સાથે અમે બહુ ગાઢ, કારણ કે ઘરે આવે બેસીએ રે મારે ઘરે, એટલે એ જે એમનો એક્ટિવ જે ફેઝ હતો એ દરમિયાન અમારો પુષ્કળ સંપર્ક. એવું કે જબ્બા પણ ત્રણ સીવડ આવે એટલા અમે ક્લોઝ હતા. બોમ્બેમાં લિયો ટેલર, લિયો ટેલરમાં એક સરખા ત્રણ જબ્બા થાય, એક આશિષભાઈ પર, એક સૌમિલ પર, એક એટલે. અને આશિષભાઈ અમદાવાદમાં કામ હોય તો ઘરે આવે, અમારે હિંચકા પર બેસે, અમે બધા વીથળી વળીએ, અમે બધું શીખીએ, અને આ રીતનો સમય ગયો ને, એટલે એની એક ઇન્ફ્લુઅન્સ બહુ થાય કે આશિષભાઈ પાસે લયકારી ને લય સાથે ને રિધમ સાથે રમવાની જે એમની એમની જે શક્તિ છે, એટલે આ બધું આમ સંપર્કથી આવે. બાકી દરેક કલાકાર ઇન્ફ્લુઅન્સ. દિલીપભાઈ સાથે પણ પપ્પાએ અમને છે ને બહુ નાની ઉંમરમાં કહ્યું કે આ ફિલ્ડ એવું છે કે જેમાં તમારે મોડું બંધ
આંખો ને કાન ખુલ્લા રાખવાના, અને બધા જ આપણા ગુરુ, બધા પાસે શીખવા. આપણાથી નાની ઉંમરનો પણ કોઈ કલાકાર હોય ને, આપણને લાગે કે એની પાસે કંઈ, તો એ શીખવામાં આપણે એની નાના નહીં રાખવાની. આવું પપ્પાએ શીખવાડ. અને પછી પપ્પાએ બીજી એક વસ્તુ જબરજસ્ત ઉમેરેલી કે કોઈકના ઉચ્ચાર ગમ્યા તો તમે એને ગ્રાસ કર્યો, હવે બાકી જે તમે એનું છોડી દેશો એ નકામું નથી, પણ એ તમારે ખપનું નથી. વાહ વાહ વાહ. આ બહુ અગત્યની વાત પપ્પાની મને લાગે છે. કે ધારો કે કોઈ કલાકાર છે, એનું ડિક્શન બહુ માફક આવ્યું, હવે પછી એનું બીજું કંઈ, તો એ તમને ખરાબ છે એવું નહીં, પણ એ તમારે ખપનું નથી, તમે બીજે કસેથી મેળવ્યું છે. એટલે ગોલ્ડન થી બી વધારે કોઈ મૂલ્યવાન એડવાઇઝર, તો આમ કેજ્યુઅલી વાત કરતા હતા. અને એમણે પ્રશ્ન કર્યો કે તમે સ્વરાંકન કરો છો શ્યામ, તો હાર્મોનિયમ લઈને કરો છો? હા, હાર્મોનિયમ છોડી દો. આથી તમે હાર્મોનિયમ સાથે કોમ્પોઝિશન ના કરતા. અચ્છા. અને એ સાંભળ્યું અમે, પછી એ પ્રમાણે અમે કરવા માંડ્યા. પણ આઈ ટેલ યુ, અત્યારે અમે જે એ પછીના સ્વરાંકનો કર્યા, એની જે અસરકારકતા છે એ તમને દેખાય કે આ વાત એટલી બધી મૂલ્યવાન વાત એમણે કહી દીધી, અમે એમને ફોલો કરી, તમને એટલો બધો એમાં એડવાન્ટેજ મળ્યો. શાયરો પણ તમે ઘણા એની ચોટ ગઝલમાં, ગઝલ નો સ્વભાવ શું છે, આ બધા શબ્દો અમને નાનપણથી જ આવડે. પછી એનું સ્વરૂપ શું છે, ગઝલનું સ્વરૂપ, ગઝલનો સ્વભાવ, ગઝલ કાફિયા રદીફ, આ બધું શું સાંભળ્યા હતા, તો કે છે કે મારી ઊંઘ ઉડી ગઈ હતી, અને એ બધું પપ્પાએ એ બધા શેર ને પછી તો એ લઈ આવ્યા, અને પપ્પાને કંઠ હસ્તે અમને કહે કે જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું, એ તો નથી કસૂર કે હું બેકસૂર છું, પણ છું શૂન્ય, એ ન ભૂલો અસ્તિત્વના પ્રભુ. પછી આ અસ્તિત્વના પ્રભુની એની ગહનતા શું છે એ સમજાવે. પણ છું શૂન્ય, શૂન્ય ભાઈનું તખલ્લુસ હતું શૂન્ય, શૂન્યનો તો કંઈ એ નહીં, પણ તોય પણ તમે જો શૂન્ય ભાઈ એના ઉપનામનો કેવું સરસ પ્રયોજ્યું છે, પણ છું શૂન્ય, એ ન ભૂલો અસ્તિત્વના પ્રભુ, તું તો હશે કે કેમ, પણ હું તો જરૂર છું. બીજું પપ્પાએ અમારી એક ફિયર કાઢી, જઈને પપ્પા કે અમારા છોકરાઓ છે થોડું તમે સાંભળશો, એટલે પછી તો અમે જાતે અમારી ઓળખાણ હતા કે હું સૌમી ના શ્યામલ, અમે આવું કરીએ, અમે તમને થોડું સંભળાવીએ. એટલે કોઈ દિવસ અમને કોઈ ઇનહિબિશન નહોતું, અને પછી હું શ્યામલ આમ પેલી આમ બંદૂક ફૂટે એમ શરૂ થઈ ગયું સાઈડ સાઈડ સાઈડ. તો એ શાયરોની એટલી બધી નવાઈ લાગી, પછી એને ખબર પડી કે પપ્પા કાયમ મુશાયરામાં આવે, એટલે પપ્પાની મૂછની એક સ્ટાઇલ હતી, એટલે એનાથી બધા ઓળખે શૂન્યભાઈ. શૂન્યભાઈ પણ એવી જ મૂછ રાખતા, તો પહેલા પપ્પા નો પછી અમને ઓળખે, બધા ઓળખે અમને. અત્યારે તો એટલી બધી એ વાતની હું એટલી બધી ખુશાલી આનંદ થાય છે કે મરીઝ સાહેબને અમે મળ્યા. એટલે કોઈને કહ્યું તો કે એમ એવું, અરે આપણે એમ થાય કે હા આપણે કેવું આવું કેવો સમય. શેખાનંદભાઈ ઘરે ટપકી પડે, બેસે વાતો કરે. અને તમારી એક એ પણ રીત હતી કે તમે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ તો જઈને હાથ મિલાવો. આ ગુસ્સો પહેલા ગુસ્સાનું ફેન બોય મોમેન્ટ વાળી જે અત્યારે હેશટેગ ચાલે છે. હું નહીં માનું, એક મને યાદ છે તો જગજીતસિંહના પ્રોગ્રામમાં તો મારું બર્પણ ગુલામ અલી ના વાર્ષિક ઉત્તરાયણ, એટલે પછી ખબર પડી કે અમદાવાદમાં કોક શ્રેષ્ઠીને ત્યાં ગુલામ અલીની કોન્સર્ટ છે. હવે અમે બે જણા નક્કી કર્યું આપણે જેવું એમ,
અને ખરેખર ત્યાં બહાર ઊભા રહીએ ઊભા રહે ઊભા રહે ઊભા રહે પછી છેવટે પેલા વોચમેન તો તમે તમે બંને જેન્યુઇન લિસનર છો એટલે અંદર ગયા. નહીં, કોઈ કે ડોક્ટર બહાર નીકળ્યા, કારણ કે ગુલામ અલીએ શરૂઆતમાં ક્લાસિકલ બેઝ બધું ગાવાનું શરૂ કર્યું એટલે જે એમ લગ્નની સંગીત સંધ્યામાં થાય છે એમ અમે લોકો નીકળ્યા. એમાંથી એક ડોક્ટર અમને ઓળખતા હતા અને જાણે કે પરેશભાઈના છોકરાઓ નું સંગીત એટલે કે ભાઈ તું આ લોકોને અંદર એ કરને એટલે કે આ લોકો કહેર ના ઉભા છે. તો હવે અમે અંદર ગયા, અંદર ગયા અને ગુલામ અલી સાહેબે કોઈ એક જગ્યા લીધી ને અમારા મોંમાંથી વાહ નીકળી ગઈ એટલે ગુલામ અલીજી એકદમ પહેલી વાર આવી છે સાંભળીને કિસ કોણ બોલે એ વાહ ઇધર આગે આ જાઓ. એટલે આનાથી અમારો એક પેલો ફિયર જતો રહે અને ખરેખર બહુ અને અત્યારે મને બહુ આનંદ થાય ગુસ્સે જ મારતા એટલે આપણે કોઈ પાસ આવવાના કે ટિકિટ લેવાના તો કોઈ અને કેવું વિચાર ના આવે કેવું કે અમારા એક સોસાયટીમાં અમારા બધા કઝિન્સ હતા એ એ વખતે 1980ની જ વાત કરું છું એક્ઝેક્ટ જગજીતજીનો પ્રોગ્રામ રાખેલો જયશંકર સુંદરીમાં રાખેલો પ્રમોદ મોદીએ રાખેલો હવે બધા હું ઓળખું છું એટલે અને એ દિવસે કોઈ સીએમનું કંઈ ફંક્શન આવ્યું એટલે એ જયશંકર સુંદરીનું એમનું બુકિંગ કેન્સલ થઈ ગયું. તમે વિચાર કરો જગજીત ચિત્રનો એરા એ વખતનો અને એમાં પ્રોગ્રામનો હોલ કેન્સલ થઈ ગયો એટલે પ્રમોદભાઈએ ભારતીય વિદ્યાભવન ભવન્સનો હોલ બુક કર્યો અને ભવન્સમાં એ પ્રોગ્રામ અમારા કઝિન કે જે અમે તો જવાના છે ને આટલા રૂપિયાની ટિકિટ લઈ ગયા છે તમે આવવાના છો ને ના અમારી પાસે તો ટિકિટ નથી ના ને પણ મેં તો કંઈ નહીં અમે જગજીતજી જોડે સ્ટેજ ઉપર તમને મળીશું બોલી દીધું અને આ બધું અમારા અમારી જિંદગીમાં બધા બહુ લોકોનું કમલભાઈ કમલ શાહ કરીને મોટાભાઈ સાહેબ એમણે અમને એવા જબરજસ્ત કોન્ફિડન્સ દેતા ને પણ આમ ટાસ્ક આપે અને અમે શું એવું નહીં પ્રોગ્રામ સાંભળવા લાગે એવું નહીં એ તો બહુ અધૂરું કહેવાય. કોઈ પ્રોગ્રામમાં સ્ટેજ પર જઈને આર્ટિસ્ટને મળીએ નહીં ને ત્યાં સુધી અમને ચેન જ થાય. વાહ વાહ વાહ. 1980માં પહેલી વાર જગજીતસિંહને મળ્યા અને આવું ગાઈએ છે એવું ઓળખાણ કરીને વાતો કરીને ત્યારથી 10-12 વર્ષ સુધી રાજપથમાં ચિત્રાજી વાત કરે ચલો ચલો કે મારા મામા ના દીકરી મેધાબેન દવે એ હું મારાથી મોટા ઘણા મોટા મારાથી 10-11 વર્ષ મોટા 11 વર્ષ મોટા એમના લગ્ન વખતે આ બધાની બેઠક એટલે એ પણ શ્રુતિગૃહમાં ગાતા અને બહુ સારું અત્યારે પ્રહર જે છે પ્રહર વોરાના સગા મામાની દીકરી મારા સગા મામાની દીકરી થાય તો એમના લગ્નમાં આવી રીતે સંગીતની બેઠક હતી ને અમારા ઘરમાં હતી એટલે બધા એવું કહું કે આપણી આરતી એ બહુ સરસ ગાય છે હું એની પાસે કંઈક સાંભળીએ અને મેં ગાયું બે ગીતો ગાયા અને પછી તો બધાને આમ ચકિત થઈ ગયા બધા વાલી થઈ ગઈ બધાની અને હું એ વખતે એ એપિસોડ બન્યો પછી 3-4 વર્ષમાં તો હું પણ શ્રુતિમાં ગાતી થઈ ગઈ કારણ કે ત્યારથી પછી બધાનું અટેચમેન્ટ એટલે મને બધાનું આમ છે ને આમ પ્રોટેક્શન ને વાલ ને એવું જ મળ્યું એટલે સતત હું એ લોકોની સાથે આમ એટલે આરતી દીકરી છું એમ સૌથી નાની એટલે એ જ રીતે એટલે કશે પણ બહારગામ જઈએ કે એવું હોય ને તો મારે આ બધા જ્યાં રહેતા હોય ત્યાં મત નહીં રહેવાનું મારે એ લોકોની સાથે જ રહેવાનું શેમુ દાદા સુધા મમ્મા તો એવું જ કહેવાય તારે ત્યાં નથી જવાનું તારે અમારી સાથે રહેવાનું છે આ રીતે મારું ઉછેર જ એવી રીતે થયો કે બધાની એ ઇંચકા પર સુએ આશિષભાઈ ઇંચકો અમારા મામા ત્યાં એટલે મેધાબેન ને ત્યાં ઉપર ખાટ હતી આપણે ખાટ એટલે ખાટલા જેવું જ પણ ઇંચકો આશિષભાઈ ગાતા હોય ત્યાં અને હું નાની બહુ જ નાની એટલે હું ફરમાઈશ કરું સખીમોને ગાઓ
એટલે પછી પેલા બિચારા સાખી મને શામળામાં મળ્યા, શામ એ ગીત ગાય. એટલે આશીર્ભાઈ હમણાં મળ્યા આરતી ને, કે આરતી કે આરતી મને ગવડાય જ કરે ગવડાય. એ વખતે આરતી સખી મને શામળામાં મળ્યા શ્યામ, પણ એ વખતે મને લાગે સખી મને લમણામાં ઘસો બા. એટલી બધી વાર મને ગવડાવે, મારે ગવડે સખી મને લમણામાં ઘસો બા. આગળ એ સ્મરણનું કોઈ ગીત યાદ આવે? ગણગણી શકીએ કઈ? છે ને રાસભાઈના ક્લાસીસમાં પણ મારા મોટા બહેનને એ લોકો જતા, અને તો રાસભાઈનું એક કમ્પોઝિશન છે. પછી અમે મોરપીચમાં પણ શરૂઆતના કાર્યક્રમોમાં લીધેલું, પણ મારું બહુ ગમતું ગીત હતું. શ્યામ બિના નીંદ ના આવે, શ્યામ બિના નીંદ ના આવે, નીંદ તમારી કેળવણીનું, તમારા ઉછેરનું, તમને શું પીરસવામાં આવે છે બાળપણમાં, શું પીરસવામાં એઝ ઇન તમારા સમક્ષ શું પ્રસ્તુત કરવામાં આવે છે, એનું કેટલું બધું મોટું મહત્વનું છે. એબ્સોલ્યુટલી. એટલે જે મા બાપો જોઈ રહ્યા છે, જેમને પોતાના બાળકને કોઈક રીતે ક્યાંક પહોંચાડવાની જે ધરખમ ઈચ્છા છે, ત્યારે એમણે થોડુંક પોતાની અંદર ઝાંકીને એ પણ જોવું જોઈએ કે તમે કઈ તરફ એમને વાળી રહ્યા છો અને શું આપીને વાળી રહ્યા છો. આ આખે આખા કેસમાં જે જે આદરથી જે ભાવથી એમણે એમના પપ્પાને સતત, એટલે જેટલી વાર્તા કે જે વાત એમની થતી હતી એનાથી વધારે પપ્પાની વાત થતી હતી, એટલે મને એટલું બધું લાગી આવ્યું કે મને એમ થયું કે હું આ વાત કહું કે આપણા ઉછેરમાં, આપણા આવડતમાં, આપણા અનુભવમાં આપણે ક્યાંક પહોંચીએ છીએ, એમાં આપણા મા બાપનો કે આપણા ઉછેરનો ફાળો કેટલો બધો મોટો છે. ખૂબ વંદન સાથે આપના આપના પરિવારને, આપના પિતાશ્રીને પણ અમારો વંદન. અમને ત્રણેય જણને જી વાંચનનો ખૂબ શોખ છે, બહુ જ શોખ છે પહેલેથી. એટલે કોઈ પણ સાહિત્ય સ્પર્શી જાય એવું થાય. એટલે અને ફોર્ચ્યુનેટલી મારા મમ્મી પપ્પા પણ અને એમના પપ્પા મમ્મી પણ પુસ્તકો માટે કોઈ દિવસ ના ના. અમે હું જ્યારે ટીનેજમાં હતી ત્યારે મહાભારતના પાત્રો કે રામાયણના પાત્રો કે રવીન્દ્રનાથનો સાહિત્ય વારસો અને એ જાતના પુસ્તકો એ જે ટીનેજના છોકરાઓને વાંચવા માટે એટલે ઇન્સ્પિરેશનલ કહી શકાય એ પ્રકારના કોઈ દિવસ અમને ના જ નથી. અને વાંચનની તો બહુ ઘેરી અસર હોય છે લાંબા સમય સુધી. અને બીજું ને નૈશોદય, અમને છે ને આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ વિચારવાનું ને એટલું પુસ્તકીય જ્ઞાન નહીં. પ્રેક્ટિકલ પપ્પાએ એટલી શાયરીઓ ને કવિતાઓ નહીં, એમણે થોડી આધ્યાત્મિક, થોડી ફિલસોફી વાળી વાતો હોય, ઓશોની કંઈક વાર્તા હોય, પુરુષોત્તમભાઈની એક શૈલી, આશિષભાઈની એક શૈલી, દિલીપ કાકાની એક શૈલી, ક્ષેમુ કાકા જયારે જુદી રીતના કમ્પોઝિશન કરતા, કે અજીતભાઈ કે નીનુભાઈ ના ગૌરાંગભાઈની એકદમ, અને પાછું શ્રુતિનું એક જુદા પ્રકારનું આયોજન, શ્રુતિનું વૃંદગાન, તમે લોકો શ્રુતિના કાર્યક્રમો પણ ઘણા કંડક્ટ કર્યા વગેરે. મારે પ્રશ્ન એ પૂછવો તો ખાસ કે આ બધાની શૈલી તમે બહુ નજીકથી ક્લોઝલી
સાંભળી જોઈ તમને ગમી, તમે એમાંથી કંઈક લીધું હશે, અને છતાં તમારી આ 50 વર્ષની જર્નીમાં તમારી પોતાની એક શૈલી વિકસી છે. આજે શ્યામલ સૌમિલની પણ એક ખાસ પદ્ધતિ છે, એક પેટર્ન છે જે તમને એમ થાય કે આ જુદી છે. આટલા મહાન નામોમાંથી તમે કેવી રીતે પોતાની જાતને થોડીક દૂર રાખીને પોતાનું કંઈક કરી શક્યા? આ પ્રોસેસ વિશે પણ થોડીક વાત. ના, એટલે અમે દરેક વસ્તુનું, એટલે જનરલી એવું થતું હોય છે ને કે કોઈ સરકારને બહુ ફોલો કરીએ તો એના જેવું કંઈક સહેજસાજ કરવા માટે પણ કર્યું છે. અમે કર્યું, પણ એ શરૂઆતના તબક્કામાં પણ અમે બધાને એપ્રિશિએટ કરતા હતા, પુષ્કળ પણ ઇન્ફ્લુઅન્સ નહોતા. રાઈટ, એટલે એ અમારમાં એવું પેસીને પછી એ ક્રિએટિવિટીમાં એ બહાર આવે એટલી બધી અસર નથી થતી. એ હવે કેમ એવું છે ખબર નહીં, એ મારું એક અપ્રોચ એવો હોય, અભિગમ એવો હોય. અને છે ને, અમે અમે આ બધું તો સ્વીકારીને અમારું પણ કંઈક એમાં ઉમેરી શકીએ એવું એક એપ્રોચ એટીટ્યુડ રાખ્યો કે એને સ્વર સેતુ એને માટે જવાબદારી. દર 2 મહિને એક પ્રોગ્રામ કરવાના, નવા કરવાના, કમ્પોઝ કરવાના, એટલે તમે બંધાઈ ગયા. કારણ કે તમે ગુજરાતી સુગમ સંગીતના કે કાવ્ય સંગીતના પોપ્યુલર ગીતો કરો, આમ તો હું 50 કહું, પણ ચલો 150-200 ગણી, દરેક સરકારના 10-10, 15-15 હોય ગીતો, તો 300 તો તમે એટલા પ્રોગ્રામ કરો એટલે તમે તો નીચો આવી ગયા. પછી શું? તો પછી એવું થયું કે ચલો એક ચેલેન્જ તરીકે આ પણ કરીએ. તો એ જે અભિગમ હતો ને, થોડા સમય સુધી ચલાવી પછી ના પાડવા માંડી. કે તમે ગાઓ એનો વાંધો નહીં, અમારે તો દર શુક્રવાર સાંભળવાનું આવે. તમે ભલે 6 મહિને કે મેં બહુ દિવસ થી ગાયા નથી, બરાબર, પણ અમે દર અઠવાડિયે સાંભળીએ છીએ, અમે આ ના ગાશો નહીં, અમને મજા નહીં પડે. પણ તમારા સ્વર સેતુ ના તમારા કાર્યક્રમો, લગભગ ઘણા બધા કાર્યક્રમો તો મેં એટેન્ડ કર્યા છે, અને મને વારંવાર કહેવામાં અતિશય આનંદ થાય છે કે કાર્યક્રમો જોઈને કે એ કાર્યક્રમો એટેન્ડ કરીને જ આજે હું ભાષાની સાથે આટલી મમતથી જોડાયો છું, ને એ છેડો જ મને અહીં સુધી લઈ આવ્યો છું. હું તમને વારંવાર એટલે હું કહું એટલી વાર ઓછી છે એમ સમજીને હું વારંવાર કહેતો હોઉં. એ કાર્યક્રમોમાં એ ગીતો સાંભળ્યા અને ગુજરાતી સંગીત જોડે પ્રેમ થયો. એ કાર્યક્રમોમાં તુષારભાઈને સાંભળ્યા અને કદાચ પોતાની રીતે ભાષાની, પણ એવો જ મને તમને સાંભળીને થયો. હું તમને કોઈ એક રેડિયો પર સાંભળતો હતો, રેડિયો પર સાંભળતો હતો, તો મેં કહ્યું કે આ એક નવો સરસ સવાર છે. સવારે 10 એમ કહેવાય કે નૈષદભાઈની વાતો અને નૈષદભાઈની ના વિચારો માં પુરાણી ઝલક નથી. પણ તમારા કાર્યક્રમોમાં પણ એ પુરાણી ઝલક ન દેખાઈ, અને તમને તમે બહુ નવા નવા આઈડિયેશન્સ ખૂબ કર્યા. એટલે મને યાદ છે એ કાર્યક્રમમાં આપણે અત્તર ઢોળાયું રૂમાલમાં રમેશભાઈનો, જે મારો એ કાર્યક્રમથી મારી આ ક્ષેત્રમાં શરૂઆત ઓફિશિયલી મને મંચ મળ્યો છે. હું આભારી છું. પણ એમાં તમે પેલું રૂમાલ લાવ્યા હતા, એમાં અત્તર છાંટીને ઇન્વિટેશન આપ્યું હતું, ને એમાં અત્તર ઢોળાયું રૂમાલમાં હતું. પછી કેટલાક આરજીસ એમાં કવિતા પઠન કરતા હતા, પેલું હિંચકો કરીએ, હિંચકો બનાવીને ઝૂલ, તો એક આખે આખો ઠાકોરભાઈ દેસાઈ એમાં મોટો હિંચકો આવે ને આગલી હરોળ વાળા ને, એમ થાય છે કે એ પડી આપણી કર ના છોકરી. હા, એટલે એટલો લાંબો હિંચકો ને બાઈક આવ્યું હતું. મને આવા વિચારો આવે એટલે ઘણી વાર તો મને એવું લાગે છે કે લોકો એમ વિચારતો હતો કે એમ્બ્યુલન્સ બેમ્બ્યુલન્સ તૈયાર બાર ઉભી રહે. હવે શ્યામલ પછી આવું બાઈક લાવવાની વાત કરે, બાઈક લાવતા ત્યારે અમે પણ આમ મેં યાર, પણ પછી એ આવે. પણ હાઉ ડુ યુ, એટલે આ ડેલિબરેટ પ્રયત્ન હતો સુગમ સંગીતને એક નવી દિશા દશા આપવાનો, કે થતા થઈ ગયો ને પછી? ના, મને એવું લાગ્યું નૈષદ કે બી ઓલ સેડ એન્ડ ડન, ફિલ્મ મ્યુઝિક ઇઝ ધ બેસ્ટ મ્યુઝિક ફોર એન્ટરટેનિંગ. જે લોકો ફિલ્મ મ્યુઝિકની, એટલે આપણે હું તો ગોલ્ડન ટાઈમની વાત કરું કે ત્યારના ગીતો માં જે અમરત્વ છે, એ બધી મેલેડી આજે પણ સાંભળી આપણે 1000 વાર તો આપણને એટલી બધી આમ હજી સુધી અંદર ઉતરી જાય છે. આટલા બધી વાર સાંભળ્યા પછી, આટલા વર્ષો પછી, તો ફિલ્મના મ્યુઝિકમાં એવા કયા એલિમેન્ટ છે કે જે આપણે મિસ કરીએ છીએ? તો એમાં 2-3 વસ્તુ લાગતી. એક, કે ફિલ્મનું ગીત જ્યારથી લખાવવાનું શરૂ થાય છે ત્યારથી એનો ગોલ ફિક્સ હોય છે. કાવ્ય સંગીતમાં તમે લખ્યું, પણ તમે તો લખવા માટે લખ્યું, તમે ગાવા માટે તો લખ્યું નથી. એ રેન્ડમ મારી પાસે પહોંચે, હું કમ્પોઝ કરું રેન્ડમ.
કોઈ ગાવાનું છે મને ખબર નહીં, એ રેન્ડમ કોઈ ગાયક પાસે પહોંચે અને કોઈ પછી શ્રોતા પાસે પહોંચે. એટલે તમે જયારે લખ્યું છે ત્યારે એન્ડ યુઝર કોણ, એન્ડ એક્સપોઝર કોણ, તમને ખબર નથી. સો એથી પ્રોસેસ ગોલ વગરની છે. ગોલ પોસ્ટ વગરની ના મેદાનમાં તમે ગમે એટલા એફિશિયન્ટ માણસને ઉતારો તો કોઈ જોવા ના જાય, કારણ કે ગોલ ના આવે તો ફૂટબોલનું મહત્વ શું છે. એટલે એવી એક લાગણી થઈ કે આ જે કાવ્યો આવે છે એ તો પઠન માટે લખાયા છે, કે પુસ્તકમાં લખવા માટે એ કે ગાવા અને પરફોર્મન્સ માટે લખાયા જ નથી. તો બિગિન વિથ રાઈટ રાઈટ. સો એમાં નિષ્ફળ જવાની શક્યતા બહુ છે, જે પિક્ચરમાં ફિલ્મ માં નથી. કેમ હું તમે રાઇટર, કમ્પોઝર, ડિરેક્ટર, ડિરેક્ટર, કઈ સ્ટોરી, એરેન્જર, કયો ભાવ પેદા કરવાનો, આ બધા પર ચર્ચા થઈને ગોલ ફિક્સ થાય છે, ધેન ધે સ્ટાર્ટ ધ વર્ક. કરેક્ટ. એટલે આ વસ્તુથી અમે સ્વરચેતુમાં, હું એને દરજી કામ કહું છું, દરજી કામ. કારણ કે કોણ પહેરનાર છે, કયો પ્રસંગ છે, કેવું પોચ છે, કેવી ડિઝાઇન છે, કોને પહેરવાનું છે, કોણે બધું કર્યા પછી પેલું કપડું સિવાય છે એ એમને એમ નથી કે આ પહેરી લે ભાઈ તું, તો એવી રીતે પહેરાવો તો બીજાનું કપડું અને તો એ ફિટ નથી થવાનું. તો એવી રીતે ઘણી કવિતાઓ એવી આવી કે જે ઓડિયન્સને ફિટ નહોતી થતી. અચ્છા. એટલે આ દરજી કામ અમે સ્વરસેતુમાં બહુ કામ આવ્યું, કારણ કે કોઈ બી થીમ પર 5-6 ગીત હોય બીજા 10 તો કરવા પડે ને. એટલે હું લખું, રહીશ તકે તુષાર ભાઈ બીજા જે લોકો આવ્યા આવી રીતે લખી શકતા હોય એવી રીતે ક્રિએટિવ માણસો એ લખ્યા. એટલે પ્યોર દરજી કામ, માળી કામ નહીં, દરજી કામ. એને લીધે બહુ ઇફેક્ટિવ રચનાઓ રજૂ થઈ. મેં સુખનું સરનામું જયારે પહેલી વાર રજૂ કર્યું, ફર્સ્ટ ટાઈમ, તો એ આવી રીતે લખાયું. કોઈક ઓજાર ઉપર ગોલ તો ફિક્સ હોય છે અને સિમ્પલિસિટી, એકદમ સરળતા, સરળતા તમે રજૂ કરો લોકો તમારા ઇમોશનને હું સરળ રીતે રજૂ કરું, તમને એમાં એ અસર થાય. એટલે આ વાત નીકળી છે તો હવે આના વગર રહેવાય નહીં. સુખનું સરનામું આ શબ્દ જ આવ્યો છે તો આ સાંભળો, ભૂંજ પડે, આનાથી આગળ જવાય જ નહીં. એ સાંભળ્યા વગર. યસ સર. સુખનું સરનામું આપો, સુખનું સરનામું. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું. કેટલા ગાઉ જોજન પલાં, કહો કેટલું ડગમાડું, કે મારું છલાંગ, કહો કેટલું મન રે મૃગ જળ વચ્ચેનું અંતર કોઈ માપો. ક્યા વાત હૈ, વાહ વાહ વાહ. એટલે આ બધા ગીતો આ રીતે જી રજૂ થયા એક વખત આ રચના માટે. કેટલીક અદ્ભુત રચનાઓ, પેલી જે ટોપ 10, ટોપ 20, ટોપ ચાર્ટ એવું બધું છે, આ રચનાનો સમાવેશ ન થાય ત્યાં સુધી એ લિસ્ટ અધૂરું છે. પણ મારે તમને એ પણ પૂછવું છે કે હિન્દી ગીતો અને હિન્દી બોલિવૂડનો પણ તમારી પર તમારો પોતાનો એક એક્સપ્લોરેશન હશે. કોને તમે એ કમ્પોઝર્સ બોલિવૂડના જે ફિલ્મોના તક મળે તો એની સાથે કામ કરવાની મજા પડે એવા કોઈ સરકાર ગાયકો ખરા? ફર્સ્ટ ઇઝ આર ડી બર્મન. ઓકે. સેકન્ડ ઇઝ મદન મોહન. ઓહ યસ. થર્ડ ઇઝ એસ વી બર્મન. ફોર્થ લક્ષ્મીકાંત પ્યારેલાલ. એટલે આ બધા, કારણ કે મેં કહું ને અગેન આ બધા પાસે તો અમે તો ઘણી વાર વિચારીએ કે કયા મ્યુઝિક ડાયરેક્ટર ને તમે એનો એમાં તમે ફર્સ્ટ સેકન્ડ કરી શકો જ્યારે તમે સાંભળો ને. ઓ બાપ રે આ ગીત. એટલે આ તમે કહ્યું એટલે નંબર બાકી બિલકુલ બિલકુલ. કલ્યાણજી ભાઈ, આ કલ્યાણજી ભાઈ ગીત, રવિન્દ્ર જૈન. હા હા, રવિન્દ્ર જૈન. અદ્ભુત. એવરીબડી હેઝ ડન વન. આખો એક આખો ગાર્ડન છે જેમાં નો જો પણ છે ને. એટલે જ એક કલાકાર તરીકે આ બધાનું જે યુનિકનેસ છે ને એ તમે જયારે ગ્રહણ કરવા માંડો ને એટલે તમને
સમીરભાઈ, તમે લોકો એક કામ એ પણ બહુ કર્યું સરસ કે સમય પ્રમાણે સુગમ સંગીત, કાવ્ય સંગીત ને એડેપ્ટ પણ કર્યું અને પ્રેઝન્ટ પણ કર્યું, એટલે નવી પેઢીને તમે ઇન્કોર્પોરેટ કરી. તમે ઘણું ગાયા પછી તમને એમ લાગ્યું કે આ ગીત કોઈ નવો ગાયક તમારી સાથે પરફોર્મ કરે, કોઈ ઉભરતો કલાકાર તમારી સાથે હોય તો બહુ સરસ મજા પડશે. એટલે ઘણી વખત એ અનુભવે કેવું જોયું છે કે કોઈ પોતાના હાથમાંથી જલ્દી છોડતું ઓછું હોય છે, ત્યારે તમે તમારા કમ્પોઝિશન્સ આપવા માંડ્યા કે બેટા તું ગા, કોકને આપ્યું. આજે કેટલી બધી આખી અત્યારે જે પણ પેઢી છે, જે અત્યારે ખ્યાતનામ અને પ્રસિદ્ધ વ્યક્તિત્વો છે આ આ ક્ષેત્રના, એ બધાએ ક્યાંક ને ક્યાંક સ્વર સેતુના મંચ પર તમારી સાથે સંગત કરી છે, ગાયું છે, એમને પોતાના એવા ગીતો મળ્યા છે જે આજે પણ એ લોકો ગાય તો એમને દાદ મળે એમ છે. તમે સમય સાથે સરસ એડેપ્ટેશન, ગીતોનું પ્રોગ્રામિંગનું, તમારી રિધમ્સ કંઈક જુદી હોય, તમારું પ્રોડક્શન કંઈક જુદું હોય. તમે મુંબઈથી કલાકારો શ્રેયા ઘોષાલ ને કવિતા કૃષ્ણમૂર્તિ ને ભૂપિન્દર સિંઘ ને મિતાલી સિંઘ ને, એટલે સો હાઉ ડીડ યુ, કવિતાજી ને જ્યારે હસ્તાક્ષરમાં ગાવા માટે આમંત્રણ આપ્યું ને એમને ગીત આરતી શીખવા બતાવતી હતી, તો શીખી લીધા પછી કવિતાજી એ પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તું ઇનસે ક્યુ નહીં ગવા લેતો, મુઝે ક્યુ ગવા દે, તો એટલી બધા રાઈટ. પછી મેં કહ્યું કે ના, અમારો આ પર્પસ, આ પર્પસ જ કે અમારે આમાં સેલિબ્રિટી એટલે હિન્દી ફિલ્મ જગતના ગુજરાતી એ ગાશે પણ આ ગીત નહીં. બીજું બીજું કહું તમને, ડાન્સર એક જ મિનિટ, એ ગીત કયું છે મને ખબર છે પણ આઈ જસ્ટ ડુ નોટ વોન્ટ ટુ ઓપન ધેટ. કેન યુ પ્લીઝ સે ધેટ સોંગ? ઓ માય ગોડ, ધીસ ઇઝ માય વન ઓફ માય ફેવરિટ સોંગ. પછી જ આગળ વધીએ, સોરી. રોણક મેનું કમ્પોઝિશન. ઓ યસ, ઓ માય, ઓ માય, ઓ માય, હા, ઓ માય, હા, માણી, હા, માણી, હા, એ તો બહુ સરસ. ઇન્ટરવલ પહેલા મેં ગાયું હતું એ ગીત અને મેં તમને વાત કરી કે મને અત્યારે પણ છેમુ દાદા ઇન્ટરવલ માં આવ્યા, આ પહેલા મેં આ ગીત ગાયું અને હી ક્રાઈડ લાઈક એનીથિંગ. મને મને વળગીને એટલું બધું રડ્યા, એમને બહુ ગમતું આવે, એટલું બધું રડ્યા. એક એક એનું અનુસંધાન થઈ જાય, તમને તો શબ્દો ખબર જ છે એટલે, પણ એ જે અનુસંધાન થઈ જાય ને કે એટલે એ બધી મોમેન્ટ્સ આજે 50 વર્ષના અવસરે તો કેટલું બધું યાદ આવે. યસ, આ
You to kind of give a great round of applause to Tushar. Wow. Kavi Tushar Shuklana. And मने क्या रे का आ आ आ पोइट विचारे जरे सांपड़ों से त्यारे मने हम थाई जी के नव दांपत्य जीवन शुरू करता दरेक व्यक्ति जो आ गीत एक वक्त सांपड़ी लेने मने लगे जे आपड़ों जे छुट्टा चिड़ानो रेचियो के छुट्टा पढ़वानो रेचियो जे वधवा मार्यो जने એકદાચ ઘટી જશે સ્ત્રીઓની જિંદગી પણ ઘણી આસાન થઈ શકે. અદ્ભુત શબ્દ, એક વખત જોરદાર તાળીઓ. આરતી બેને આ ગીત જે ગાયું એ હસ્તાક્ષરમાં કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલું છે. અને કેટલા બધા નવા ગીતોનો તમે હસ્તાક્ષરમાં પરિચય કરાવ્યો, એટલે એક માઇલસ્ટોન મોરપી જ હતું તો કદાચ બીજું ત્રીજું માઇલસ્ટોન હસ્તાક્ષર પણ બન્યું. અને જગજીત સિંહ મેઘધનુષ પણ કરું, મેઘધનુષ પણ કરું, યસ. એટલે જો બીજું ત્રીજું બીજું વચ્ચે મને યાદ ના આવ્યો. નિશાન એટલે ખબર નહીં, આપ જગજીત સિંહ સાહેબ એને નથી કર્યો, પણ દરેક દશકામાં અમે પણ બદલાતા ગયા. યસ, અમે એકની એક ઘરેડમાં એકની એક વસ્તુ કર્યા એવું ના રાખીએ. અને ગઝલ, કાવ્ય સંગીત, સુગમ સંગીત, ફોક, ગરબા, યુ હેવ ડન એવરીથિંગ. ગઝલમાં તો કેટલા બધા સુંદર સુંદર ગઝલો તમે કમ્પોઝ કરી, અને આરતીબેનના કેટલા બધા એવા કદાચ તમે સાંભળેલા ગીતો હશે કે જે તમને એવું લાગતું હશે કે આ તો લોકગીત છે, પણ એ લોકગીતો નથી. ગરબા તમારા સાંભળવા અને તમારા ગરબા અટેન્ડ કરવા માટે અમદાવાદ મરતું હોય છે, એ લગભગ કલ્પાપડ થતું હોય છે. ગરબા વિશે એક્સપ્લોરેશન અને શેરી ગરબાઓને તમે ખાસ્સા સાચવે. અમે 1983માં પહેલો શેરી ગરબાનો કાર્યક્રમ કર્યો. એ વખતે જય શેફાલી, સહ્યાદ્રી, ખડાયતા, ઈશિતા એપાર્ટમેન્ટ આ બધી જગ્યાએ ગરબા થતા. અમે લોકો એમના દરવાજા પાસ પણ નહીં, અમે પાળી ઉપર ઉભા રહીને સ્કૂલની સારી સારી છોકરીઓ ત્યાં જતી હોય, ઈશિતામાં જતા હોય, બધા પાંચ સાત જણા ઈશિતાની બહાર, કોઈ પાસ અમને અંદર જમાવી જવાના, પાળી મધ્ય ડોકિયા કરીને કઈ નહીં. એ દિવસ અમે ક્યારેય અંદર જઈને ગરબા તો કર્યા એમાં આવડ્યા નથી અમને. એટલે 1983માં અમે શરૂ કર્યું. ખબર નહીં આવું, એ પહેલી વાર અમે બેઠા બેઠા ગાતા હતા. પછી અમારા મ્યુઝિશિયન છે દીપેશભાઈ, બહુ ટીખળી છે એટલે એમણે શરૂ કર્યું કે શ્યામ સમી ઊભા થઈ ગયા, ઉઠી ગયા એમ, ઉઠી ગયા. અમે પછી સમય પ્રમાણે આટલું બધું ક્રાઉડ દેખાય નહીં, ટેમ્પો ના, એટલે પછી ઊભા અમે પરફોર્મન્સમાં બદલાવ. ગરબામાં જે ગિયર ગમે તેમ બદલાય પહેલા અમને, પણ પછી એવું લાગ્યું કે ના, આમાં ગરબામાં મહત્વની રિધમ છે, તો એ રિધમનો ક્રસેન્ડો, એનું ગિયર બરાબર બદલવું પડે, એનો સ્કેલ જોરદાર. એ સ્કેલ એથી ગાતા હોય તા 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 રિધમ તા તા તા, એવું એવી રીતે એક 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 એનું એક સ્કેલમાં જવું જોઈએ. એટલે એને માટે અમે એ પ્રકારના ગરબા શોધ્યા. અમે બેઠા, અમે પ્રેક્ટિસ કરી, એનું મ્યુઝિક બનાવ્યું, એના રિધમ કોન્ટેક્ટ તો લખાવ્યા ખરા. કોરિયોગ્રાફી ના ગરબા કર્યા ને, એમાં જે બહુ બધું વૈવિધ્ય હતું એમાંથી જે સારા ગરબા હતા, એ વખત અમે, એટલે શું થાય કે એક સંસ્થામાં 12 ગરબા હોય એટલે એક એક સીઝનમાં અમારી પાસે નવા 72 ગરબા નવા આવે, અને ઘણા ગરબા પહેલી વાર લખાય અને પહેલી વાર કોમ્પોઝ થાય. આરતી માલિનીબેન વિભાવેને ગાયા હોય, અમુક ગરબા આરતી ગયા, અમુક વિભાવે. એટલે જે લોકો કદાચ આ પહેલી વખત સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એમના માટે અને કદાચ એમને આ ઇન્ફોર્મેશન ન ખબર હોય એમના માટે, એક સમયે અત્યારે પણ હશે જ, પણ કદાચ હવે ચલણ ઓછું થયું છે, પણ નવરાત્રી દરમિયાન કે આસો મહિનામાં કેટલાક ગરબાના ગ્રુપ્સ હોય જે લોકો ગરબા
કમ્પોઝ કરે અને એક આખે આખો કાર્યક્રમ તૈયાર કરે તેમને ત્યાં આવનારા વિદ્યાર્થીઓને અને કેટલાક અનુભવીને જે જૂના કલાકારો હોય એમને સામેલ કરીને એક આખો 2-3 કલાકનો કાર્યક્રમ થાય અને એમાં ઘણા નવા ગીતો નવા ગરબા પ્રસ્તુત થાય એની કોરિયોગ્રાફી થાય અને લોકો જોવા આવે. એટલે માતાજીનું ગરબો હોય, તાળી ચપટીનો હોય, રબારી હોય, ગામઠી હોય, કૂડો હોય, રાસ, ગરબી, મટકી, જુગલબંદી, ત્રાયો, ટીપડી. આજે જે ગરબા તમે સાંભળો છો ઘણા બધા જે અત્યારે જેના તાલ પર તમે ઝૂમો છો એમાંના ઘણા બધા ગરબા એ ચાહે નૈનેશભાઈના ગરબા હોય કે ચાહે શ્યામલ સૌમિલના ગરબા હોય અથવા કે ગૌરાંગભાઈના ગરબા હોય આ બધા ગરબા તમને એ કાર્યક્રમોમાંથી પછીથી અહીંયા શેરીઓ કે પાર્ટી પ્લોટ સુધી પહોંચેલા આ ગરબા છે. આ સરસ પરંપરા અમદાવાદની રહી છે અને એ જો તમે એનો એ જોઈ હોય તો તમને બહુ મજા પડે. પણ તમે યુટ્યુબ પર પણ આવા બધા વિડીયોઝ અવેલેબલ છે, પ્લીઝ ગો થ્રુ એન્ડ વોચ ઇટ. શ્રુતિમાં પણ તમે લોકોએ વૃંદગાનમાં પણ ખાસું કન્ડક્ટ કર્યું ને શરૂઆતમાં તો અમે શ્રુતિમાં હતા નહીં, આરતી હતી, પણ ગૌરાંગભાઈએ જ્યારે અમને પહેલી વાર મોરપીચમાં જ જ્યારે પહેલી વાર અમારે આમ મળવાનું થયું ત્યારે એમણે કહ્યું તમે ક્યાં રહો છો, અમદાવાદમાં. તો પછી હવે તમારે શ્રુતિમાં કહે શ્રુતિ હવે તમારે સંભાળી લેવું જોઈએ, મને બહુ આનંદ થયો. પછી તો ગૌરાંગભાઈ સાથે અમે એમને આશીષ કરતા એમનું સહાયક તરીકે બહુ વર્ષો કામ કર્યું, ઘણું બધું શીખ્યો, અરેન્જમેન્ટ, મ્યુઝિક ને બધું. એમ પછી ગૌરાંગભાઈને અમારામાં વિશ્વાસ પડ્યો એટલે શ્રુતિનો એક પ્રોગ્રામ હતો પોરબંદરમાં અને ગૌરાંગભાઈ વખતે ફિલ્મમાં કામમાં ખાસા બિઝી, તો શ્રુતિના ગ્રેન્ડ રિહર્સલમાં આવીને ગૌરાંગભાઈએ એક પેપર ફોડ્યું કે રાજભાઈ કાલે કહે છે કે ધર્મસંકટ છે, કે અમારા બહુ જૂના પ્રોડ્યુસર અને ભાઈ પણ ઇન્વોલ્વ છે અને એમને કાલે મુહૂર્ત રાખી છે અને મારે બોમ્બે હાજરી આપવી જ પડે રેકોર્ડિંગમાં. તો રાજભાઈ તો એકદમ કહે છે કે તો પછી આપણે પાર્ટીને ના પાડી દઈએ, પોરબંદર પ્રોગ્રામ હતો, તું નથી ગૌરાંગ, કારણ કે ગૌરાંગભાઈ હાર્મોનિયમ બગાડે. એટલે ગૌરાંગભાઈ કહ્યું ના, કારણ મેં એનો રસ્તો વિચારી રાખ્યો. એટલે રાજભાઈ કહ્યું શું, એટલે કે શ્યામલ સૌમિલ કન્ડક્ટ કરશે. તો દેટ વોઝ એકદમ મને બી આમ પડશે, થોડી વાર ગભરામણ થઈ ગયું, આટલું મોટું ગ્રુપ, આટલા બધા સિનિયર કલાકારો, અમારા જેટલા પણ ઉંમરમાં એવા પણ કલાકારો. અને ગૌરાંગભાઈએ સીધું અમને કહ્યું તો એ અમારા માટે બહુ મોટી વાત હતી. તો આ બધી વસ્તુએ અમને અમને દોડાવ્યા. સવિનભાઈ આટલા અદભુત નામો, કેટલા બધા સરસ નામો, કેટલા બધા યંગસ્ટર્સને તમે આપ્યો. એ દોર જોયો ગુજરાતી સંગીતનો, કાવ્ય સંગીતનો, જ્યારે લોકો ખીચોખીચ હોલ ભરીને જોતા હતા, એ નામોને પરફોર્મ કરતા જોયા, ક્યાંક તમે સંગત કરી, ક્યાંક તમે એમને લીડ કર્યા, ક્યાંક તમે એમને પ્રસ્તુત કર્યા, થી લઈને આજનો સમય જ્યારે આ દોર હવે એના કદાચ થોડા ઓછા, ખબર નહીં કયો સમય છે હું તો નક્કી કરવા માટે સારું છે, પણ હું એમ વિચારું કે આ 50 વર્ષમાં એ સમયથી લઈને આ સમયે અત્યારની કોઈ તમને એવું લાગતું હોય કે ગુજરાતી સંગીતમાં અત્યારે આ વસ્તુની આમ તાતી જરૂર છે કે જે કદાચ આને થોડું વધારે ચાચપ કરી શકે, તો કઈ? એક તો બેઠકો કરવી જોઈએ, ઘર ઘરની બેઠકો, નવી નવી કવિતાઓ, નવા નવા સ્વરાંકનો ગાવા જોઈએ, કમર્શિયલ કામ કરવાનું દરેક જણ, બોલિવૂડ ગાવાનું. અત્યારનો ટાઈમ જુદો, સુંદર મ્યુઝિક છે, મ્યુઝિક સરસ છે. અત્યારના ગ્લેમરનો ક્વેશ્ચન જે કહેતા હતા, બે જ મ્યુઝિકના બે જ પ્રકારો છે, બે જ પ્રકારના મ્યુઝિક હોય, એક કર્ણપ્રિય અને કર્ણાપ્રિય, બીજો કોઈ પ્રકાર નથી, સારું મ્યુઝિક ને ખરાબ. ગ્લેમરનો ક્વેશ્ચન વાપરીને અત્યારે પરફોર્મ કરવાનું, લાઈટ, તામઝામ બધું કરવાનું, પણ આ પણ જેમ રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસમાં કહે છે ને કે આ પણ છે, નવું નવું છે એનો સ્વીકાર, પણ આ જે પરંપરા હતી ને એ ભૂલાવી ના જોઈએ. આ યંગસ્ટર્સ પાસે, આજની પેઢી પાસે કોઈ અપેક્ષા, કોઈ ફરિયાદ? ફરિયાદ નથી, અપેક્ષા. હજી એવા સરસ ટેલેન્ટેડ કલાકારો છે ઘણા બધા, માત્ર એના કમર્શિયલ કામો કર્યા કરે, ટાઈમ પ્રમાણે એનું પરફોર્મન્સ કરે, પણ આ જે વારસો છે કે આ બધા સ્વરાંકનો છે એ એટલીસ્ટ ઘર ઘરમાં પણ બેઠકોમાં ગાઈને એ વસ્તુને પોપ્યુલર કરે શાળાઓમાં. મને એવું લાગે છે યુથનો વાંક નથી, આપણે બાળકોને યુથને એમ કે જે લોકો સાંભળતા નથી, પણ હું એમનો વાંક નથી કાઢતો, એમનો એકલાનો વાંક નથી. એમને માટે ગુજરાતી ભાષાનું જે ઝોન આપણે ઊભું કર્યું છે, જે એરિયા, એમાં એ લોકો ડિસ્કમ્ફર્ટ અનુભવે છે, સ્વસ્થ નથી રહેતા, એમને આવું નથી એવું નથી. મને પણ કોઈ ભાષા ના સમજાતી હોય તો ત્યાં જવાનું હું ટાળું, કારણ કે મને પોતાને ડિસ્કમ્ફર્ટ લાગે. તો સૌથી વધારે
બાળ પેરેન્ટ્સ સ્કૂલ મીડિયા કલાકારો બધા ભેગા થઈને એમને માટે એક કમ્ફર્ટેબલ લેંગ્વેજ ના સર્જનો કરવા જોઈએ. કમ્ફર્ટેબલ હું લિટરેચર તો બહુ દૂરની વાત છે, સાહિત્યની વાત જ નથી કરું. બેસિક ગુજરાતીમાં એમને ઇન્ટરેસ્ટ પડે એવા ગીતો, એટલે એમાં એ લોકોના ઇમોશન, પહેલાના ઇમોશન છે એમના નથી, બદલાઈ ગયા, એ સમજીને એ વસ્તુ આપી દે. એ લોકો જે સાઉન્ડને એક્સપોઝ થાય છે આજે ચારે તરફ ટેકનોલોજી, એ સાઉન્ડ એમને આપવો પડે. આજે હું ગમે તેટલું સારું જેવું પંકજ મલિકનું કે સાયકલનું ગીત મારા દીકરાને સંભળાવું છું તો એને એટલા માટે એ ગીત તો દૂરની વાત છે, એ ગીતની સુંદરતા તો બહુ દૂરની વાત. એને એ અવાજ અને એ વસ્તુ જ્યારે અંદર એને ડિસ્કમ્ફર્ટ લાગે, એ એન્ટર જ નથી થતો શાંતિથી. એટલે પહેલાં તો એમને એને અભિમુખ કરવા પડે, અભિમુખ થયેલાને અભિમુખ કરવા પડે અને પછી ધીમે ધીમે એને આકર્ષવા પડે. આ એક બહુ ટ્રિકી કામ છે અને એ બહુ જ વિચારીને કરવું પડે. એટલે હવે પછીનો સમય છે ને અમારો, 50 વર્ષની પછીનો, જે શ્યામલ એ જ વાત કરતો હતો પણ હું વચ્ચેથી લઈ લઉં છું કે હવે અમારે એ જ ટાઈમ આપવો છે કે બાળકો યુથને અમારો આનંદ, અમારું અમારો ધ્યેય એ છે. કારણ કે જો ગુજરાતી યુથ કે બાળકો પંજાબી ભાંગડા લેંગ્વેજ સમજ્યા વગર એના પર નાચી શકતા હોય કે કોલાવેરી ડી જેવા બીજા પરદેશ અને બીજા ભાષાના ગીતોને પોપ્યુલર કરી શકતા, તમારી પોતાની માતૃભાષા છે જે તમારા ઘરની ભાષા છે, તમારા રાજ્યની ભાષા છે, એમાં બી એવા ગીતો હોય તો તમે શું કરવા એન્જોય ના કરો? એમાં કોઈ કોઈ લોજિક જ નથી લાગતું. બહુ અઘરું કામ છે પણ બધા ભેગા થઈને કરવું પડશે. એટલે ડુ યુ વોન્ટ ટુ એડ એનીથિંગ ટુ ધીસ? મેં તો બધા ભેગા થઈને જ કરવું પડશે એવું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને આમાં મા બાપ પાસે હવે સમય નથી, કારણ કે મા બાપ બંને કામ કરે છે અને કરવું જ પડે. આજના જમાનામાં એવો વખત આવી ગયો છે કે દરેકે, એટલે બાળકને આ આ આ આ જ તું કર એવું કરી શકે એમ નથી. અને બીજું છે કે કોઈ ભાષા સામે આપણને કોઈ વિરોધ નથી કે કેમ આ ફલાણું માધ્યમ કે ઢીકણું માધ્યમ એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણી ભાષા કેટલી બોલે છે એની સાથે. એટલે હું તો, મારી પાસે એક છોકરી શીખવા આવે છે કોલેજની, એ મને કહે ને મેમ અગર હું આટલા વાગે આવીશ ને, એટલે હું કહું બેટા જો અહીંયા અગરને બદલે જો બોલ બસ. એટલે મને અત્યારે તું મને સુધારીને કે જો હું આટલા વાગે આવીશ ને તો હું આમ કરીશ. એને ફોનમાં જ હું સુધરાવું, એટલે પછી બીજી વાર મને ફોન કરે મેમ જો હું આજે આમ કરીશ ને તરત. પ્રોસેસ છે. અને હું તમને નૈસર્ગિક 100% કહું આ પરિસ્થિતિમાં કે એવો એક નિયમ બને, નૈતિક નિયમ, ફોર્સફુલ નિયમ નથી, કે ગુજરાતી ફેમિલીની માં ઘરમાં ચાર દિવાલો વચ્ચે માત્ર ગુજરાતીમાં વાતો થાય, બહાર તમારે જે ભાષા બોલીઓ બોલો, સ્કૂલોમાં બહાર. આ એક નિયમ, આ બહુ અઘરો નથી. તમે એક નિયમ રાખો કે આપણા ઘરમાં માત્ર આપણે ગુજરાતીમાં વાત કરીએ. બીજું, બે ગુજરાતીઓ જયારે ભેગા થાય ત્યારે માત્ર ગુજરાતીમાં વાત કરે તો હું માનું છું કે કેટલો બધો મોટો પ્રોબ્લેમ ભાષાને લગતો સોલ્વ થઈ જાય. એટલે કોલોક્વિયલ બોલચાલની ભાષામાં પ્રોબ્લેમ ટેબલ એવા શબ્દો આવે એનો વાંધો નહીં, પણ મૂળ જે વિચાર છે, વિચારધારા, અને હું તો હજી કહું છું એક, મને અમે વિચાર, અમારો હવે હેતુ આ જ છે. હવે 50 વર્ષ પછી અમારે યુવાનોમાં વિદ્યાર્થીઓમાં આપણે સામેથી જઈને એ લોકો ના આવે તો અમે અમે લોકો જઈશું એમને ત્યાં. અમે ઘેર ઘેર જવા તૈયાર છે પણ એવું એક વાતાવરણ અમે કલાધામની એક પ્રવૃત્તિ વિચારી છે કે જ્યાં રજૂઆત, દસ્તાવેજીકરણ, ક્રિએટિવિટી, ટ્રેનિંગ, પ્રશિક્ષણ, નિદર્શન એટલે ડેમોન્સ્ટ્રેશન, અને આવો એક આપણે કહી શકીએ કે પ્રાઉડથી કે ના હું ગુજરાતી છું, આવું કંઈ કે જેમાં એને સાહિત્ય સાથે નિસ્બત ના હોય એને ભાષા, તો આપણી ભાષાના જોડકણા, સુભાષિતો, એને એને ફોર્મ બદલવું, ઓરિજિનલ વાર્તા પણ આવે, પછી એમનું પણ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ થાય, એટલે એ કહાનીમાં ટ્વિસ્ટ એ લોકો શું લાવે છે એમ કરીને કાગડાની વાર્તા બદલીને પણ એમને કોઈકે બતાવવું પડશે કે આ કરવાનું છે. અચ્છા સમીરભાઈ, મારે એક પણ પૂછ્યું હતું શ્યામલભાઈ, તમારા આટલા બધા ફોર્મેટ કાવ્યના, ગીત, કાવ્ય, ગીત, ગઝલ, ફોક,
તમારા લોકોનું કોઈ વ્યક્તિગત સવાલ છે, કોઈ ખાસ ગઝલ પસંદ વધારે, કવિતા વધારે પસંદ, ગીત કે શું તમને વધારે કમ્પોઝ કરવું કે ગાવું? મને કોઈ ભાવ ગીત જેમાં ઉર્મી ઉર્મી ગીત હોય એ મને વધારે ગાવા ગમે. અર્જુન મને બધું જ ગાવું ગમે, સારું હોય મને મજા પડે એવું હોય બધું જ ગાવું ગમે. મને ઓડિયન્સમાં જો સ્ટેજ ઉપર હોય, ઓડિટોરિયમમાં બહુ ઓડિયન્સ હોય તો મને ગીત ગાવાનું, પણ લિમિટેડ બેઠક હોય, નીચે બેસીને ગાવાનું હોય તો ગઝલ ગાવાની મજા આવે. ખરે વાહ વાહ. ઓન ધેટ નોટ, તમારી સુર શબ્દની જે યાત્રા છે એમાં એક નાનકડી એક મારે પૂછવું છે, અને આ મેં જરા જુદી રીતે તૈયાર કરવાની કોશિશ કરી છે, પણ માફ કરજો કંઈ પણ આમાં મારાથી ભૂલ થાય તો, એવો આ સેગમેન્ટ મેં ભૂલથી તૈયાર કરી દીધો છે. સૌમિલભાઈ, આરતીબેન, શ્યામલભાઈ, આ જે શબ્દો છે એ મ્યુઝિકની ટર્મિનોલોજી છે, પણ એને જીવન સાથે જોડીને તમે કોઈ એક આ શબ્દોનું હું શબ્દો બોલું ત્યારે તમને કોઈ કોઈક યાદ આવતું હોય, કંઈક યાદ આવતું હોય, કંઈક ઘટેલું યાદ આવતું હોય, આ શબ્દ સાથે તમે સંગીત અને શબ્દ સિવાય બીજા કોને સાંકળી શકો છો, શું સાંકળી શકો છો, એવું કંઈક મને જો આ શબ્દો સાથે તમે કહેશો તો મને મજા આવશે, તમને મજા આવશે. અને આ ઇન્ડિવિડ્યુઅલ છે, વ્યક્તિગત છે, એટલે આમાં સામૂહિક જવાબો નથી. ઓકે, સો આ હિયર આઈ સ્ટાર્ટ. સમ, સમ પર આવું, એ સમ એ ગુજરાતીમાં મ્યુઝિકની ભાષામાં ઘણું મહત્વનું એલિમેન્ટ છે, તો હું જ્યારે એમ કહું કે સમ, તો તમે શું યાદ કરો છો? વોટ ઇઝ જીપી? હું બોલું? જી પ્લીઝ. સમજણ. સમજણ એટલે તમને બધે ફર્યા પછી એક એક બેઝિક સમજણ પડે કે ખરેખર આ છે, તો એટલે ઇટ્સ લાઈક સમ પર આયા, એટલે સમ સમ પર થી શરૂ થાય, સમ પર થી શરૂ થાય સમજણ. તમને શ્યામલ કહે છે એમ જ ના, સમ પર આવું, સમજણ એટલે જાતની સાથે જે અલાઇનમેન્ટ થઈ જઈએ એ સમ પર આવે મને લાગે, આપણી જાતને જ ઓળખી લઈએ. કારણ કે આમ સમનું મહત્વ એ છે કે ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો કોઈ એવી ક્ષણ કે એવું તમને એવું લાગે છે કે હું આ જીવનમાં આ તબક્કે સમ પર આવી ગયો, કે હું ફરીને સમ પર આવ્યો, કે કોઈ એવું વ્યક્તિ કોઈ એવું તમારા જીવનમાં સમજી હું હજી એ તાલના પેલા એમાં હું અટવાયેલો જીવ નથી યાર. ઠીક છે, દેખાય પણ ત્યાં પહોંચાય નહી, કે હવે સમ આવશે, હવે સમ આવશે, પણ આ નથી થતું. ઓકે, એટલે આ શબ્દથી અત્યારે તમારી મુખ્ય લાગણી આ છે? હા. ઓકે, સડજ. સમવી લાગતી. ઓકે, સડજ એટલે સા. ઓકે, એ તો બેસિક છે સડજ, અને હું તો મારા છોકરાઓને એ જ રીતે કરાવું છું કે એક સા કોમન રાખીને પછી એનાથી આગળ, એનાથી આગળ, પછી પાછો સા, પછી એનાથી આગળ પાછો સા, એનાથી વારે 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 પહેલા સા ઉપર તો તમારે આવવું જ પડે. તો એ ષડજ, એ સા કોણ, કયું, શું, કઈ જીવનનું કોઈ એક કોઈ એક ઘટના, કોઈ એક ચિત્ર ના, એટલે તમે જો તમારા આત્માને સા કહેતા હો તો ષડજ તમારા માટે ષડજ આત્મા. સવાર દરરોજ ઉઠીએ એટલે તમારે માટે નવો સા તૈયાર હોય, પછી એમાંથી તમે કયો આખો દિવસ ને કયા રાગમાં કન્વર્ટ કરો છો તમારો. પરફેક્ટ સર. સમીરભાઈ, પંચમ. યસ, મને તો એક જ પંચમ દેખાય છે આરડી બર્મન. પંચમ દા, શું વૈવિધ્ય, હા હા હા. સમીરભાઈ યાદ કરે ત્યાં સુધી અચળ, જે માણસ અચળ. પંચમમાં તમને શું દેખાય તમારા જીવનના અચળ વ્યક્તિત્વ? કોણ તમારા જીવનનું ખરું કોઈ એવું? પરમેશ્વર તમારા માટે? પછી પરમેશ્વર
ઓકે ટેકન. તીવ્રમાં મરી મારી માં તીવ્રમાં છે. પણ તીવ્રમાં જો હોય તો અનુભવ તીવ્રમાં. ઓકે, એટલે એવા સંગીતમાં, ફિલ્ડમાં, રોજિંદા જીવનમાં જે તમને અચળ તરફ જતા રોકે રોકે છે, પાછા લઈ આવે, ખેંચે. ના, એટલે એટલે એના પરથી હું આવું છું કે તીવ્રમાં જો આપણે આજુબાજુ જોતા હોય તો આપણે શુદ્ધ નિશાત થઈ જવું પડે, જેથી આપણે એની સાથે સંવાદિત થઈ જઈએ. એટલે એટલે અમારા દીપેશભાઈ ને પાછું યાર, દીપેશભાઈ ને ગોળી બાગી બેરણી બાગી આવ ગરબો છે. હવે દીપેશભાઈ એની વચ્ચેનો જે ગેપ આવે ને એમાં તીવ્ર મધ્યમ વાસેલી નો એક પીસ તીવ્રમાં હોય તો સા ને તીવ્રમાં ની કોઈ રીતે વેવલેન્થ ના મળે, કારણ કે તમે કહો છો તીવ્ર મધ્યમ. પણ જો આપણે શુદ્ધ નિશાત થઈ જઈએ ને તો એનું ડિસ્ટન્સ સા ને પ જેટલું થઈ જાય, એટલે આપણે આપણી જાતને શુદ્ધ નિશાત બનાવી દેવાનું એ વખત. ઓકે, તાલ મારી શામલની. તાલ ઇઝ સમય. વાહ, સમય કરે. વાહ, હું શ્યામલ નો જવાબ ચોરી લઈશ. સમયનું એક એક એવું વર્તુળ કે જે તમારા જીવનનું કાવ્ય પૂરું કરે. શું સમય? તાલ શેને માટે આપણે વાપરીએ કે ગીતને તમે કોઈ એક કાવ્ય હોય એને તમે અમુક સમયમાં બાંધો છો એને આપણે તાલ કહીએ. તો એવો કોઈ તાલ કે તમારા જીવનનું જે કાવ્ય છે એ બધા. ઓકે, વાહ. લય એકદમ વાયવા જેવી ફિલિંગ આવે છે મને જરાક. બોલો, શું તૈયાર કરી આજે કયા ચેપ્ટર માં આવી છે? અમે વ્યાખ્યા ઓરી બોલીએ મને લય પરથી પેલું આપણે પેલું ટેમ્પો યાર. મારે શ્યામલભાઈ જોડે થોડું વધારે સમય પસાર કરવો છે, મારે જીવનની વ્યાખ્યા બદલી કાઢશે. અત્યારે આપી દીધો, હવે વિચારો છો. કોણે કહ્યું કે રૂપ ને પણ લય નથી એ અંગ મરોડે બળ ખાય જતા. એવું કોણે કે રૂપ ને પણ લય નથી એ અંગ મરોડે ને બળ ખાય જતા. જ્યારે પ્રણય ની જગ માં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હશે એના પહેલા કદાચ મનહરભાઈ આ મુક્તક ગાય છે. જીવન સ્વામીભાઈ તાર સપ્તક આરતી હમણાં કહેશે તાર સપ્તક એટલે બહુ
બેબી સિટી વાળા અહીં આવશો અત્યારે મારી ભાણીએ તમારી વાત સાથે એગ્રી કરી. સાચી છે, સંવાદ તો એવો સાચો હોય. જમીનભાઈ ને તમે જો કાર્યક્રમ પહેલા એમના કોઈ એક વખત જોઈ જાવ તો તમે કાર્યક્રમ માંથી બહાર નીકળી જાવ. જગજીત મંદ્ર સપ્તક રાજભાઈ. વાહ 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 યે વાહ. એવો આમ સૂર ક્યારે લાગે એવું થાય એ એ એવો મને મને એટલે થોડુંક લંબાણ થી થશે પણ મને એવો અનુભવ છે. પ્લીઝ આમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાળાએ સંપૂર્ણ રાત્રિ કરીને અટીરામાં એક કાર્યક્રમ કરેલો બહુ જ વર્ષો પહેલા. એશિયા બહુ જ નાની હતી એ વખતે અને લગભગ સવારે 4 વાગે 6:30 શરૂ થયેલો. સાંજે 6:30 બિસ્મિલ્લા ખાન ની શહનાઈ થી શરૂ થયો. અને બિસ્મિલ્લા ખાન ની શહનાઈ સાંજે 6:30 વાગે ત્યારથી કાર્યક્રમ શરૂ થયો હતો અને સવારે 4 વાગે અને એશા નાની હતી એટલે હું આખો કાર્યક્રમ તો ત્યાં સંપૂર્ણ રાત્રિ તો બે ભાઈઓ રોકાયા હતા પણ હું ઘરે હતી. 4 વાગે સૌમિલ સ્કૂટર લઈને આવ્યા, તું ચાલ જલ્દી હવે થોડી વારમાં પંડિત જસરાજજી ગાશે. અને અમે હું પહોંચી અને આમ પેલું સવારનું પેલું પેલું સૂજણું કે ને એ એવું આમ એ એ અત્યારે લવંડર આકાશ મારે મારા આમ મારી આંખો સામે છે. અને પંડિત જસરાજજીએ એ વખતે બૈરાગી રાગ શરૂ કર્યો અને એમાં એમણે જે એનો આલાપ કરીને જે નીચેનો મંદ્રનો સાહ લગાડેલો અમારામાં એટલે જે સંગીતના જાણકાર હોય એ લોકોને ખબર હોય કે જ્યારે ખરજનો સાહ લાગે ને ત્યારે એમાંથી ને એમાંથી ઉપરનો તાર સપ્તકનો ગંધાર સંભળાય. જો પ્રોપર લાગ્યો હોય તો ઉપરનો તાર સપ્તકનો અને પંડિત જસરાજજીએ જે સાહ લગાડ્યો ને એ ગંધાર આપણને સંભળાય. એટલું બધું પવિત્ર વાતાવરણ આમ મને અત્યારે પણ આપણને એવી અનુભૂતિ થાય છે. એબ્સોલ્યુટલી મંદ્ર સપ્તક માં તમને આ કિસ્સો જ્યારે જ્યારે થાય ત્યારે યાદ આવે. ટેક ઇટ સાગર નું ઊંડાણ માફ કરજો જો ભૂલ કરતો હોઉં તો. કોમલ ગાંધર આમ તો માઇનોર સ્કેલ થાય પણ રાજેન્દ્ર શુક્લ, કારણ કે એમનું એક પુસ્તક છે કોમલ ગાંધાર, આંતર ઋષભ અને કોમલ ગાંધાર. ઓકે ઓકે પાસ કરે. પણ અમને ઈચ્છા છે જવાબ કોમલ, થોડું વિચારીને આપો. હું ત્યાં સુધીમાં શ્યામલભાઈ જેવી કોમલ હતી એ યાદ આવે છે, ગંધાર યાદ નથી આવે. ઇન્કા અલગ ઈચ્છા. કોઈ ગંદા કઈ છોકરો હતો
કોમલ હતી તરત યાદ આવી ગઈ. એવી કોમલ તો બધા બહુ ને યાદ આવશે તો તો સર. ના પણ એનું એક આગવું સ્થાન તો છે જ, કારણ કે જે હાર્મોનીના જે પેલા હોય છે એમાં જે અમુક પેલા આ કોર્ડ્સ ને બધું હોય છે એમાં જે માઇનોર સ્કેલ છે એને માટે કોમલ ગાંધારનું પ્રાધાન્ય વધારે હોય છે. અને આ છેલ્લું છે અને મને બીજું યાદ આવ્યું, મને હું પોતે યાદ આવ્યું. ઓકે, કારણ કે એને કોમલ ગાંધારને માઇ કાલે સમજાય તો કઈ વાંધો નહીં, હસી લેજો. ઓકે, અને આ છેલ્લું છે શુદ્ધ ગાંધા. જો શ્યામલ સૌમિલને આરતી બોલાય તો સૌમિલ, સૌમિલ શ્યામલ અને આરતી બોલાય તો શ્યામલ. અશુદ્ધ ગાંધા, કારણ કે સા ગ અને પ હોય જેનાથી એક કોર્ડ બને મ્યુઝિક, મેજર કોર્ડ, મેજર કોર્ડ. એટલે તમે પહેલું નામ શ્યામલ બોલો, બીજું સૌમિલ બોલો, ત્રીજું આરતી બોલો તો સા ગ પ, તો હું શુદ્ધ ગાંધા. સૌમિલ શ્યામલ આરતી બોલો તો શ્યામલ શુદ્ધ ગાંધા. વાહ. અને સૌમિલ આરતી ને શ્યામલ એવું બોલો તો આરતી શુદ્ધ ગાંધા. ક્યા વાત. વાહ. ઓકે, બહુ તમે તો રિસર્ચ ખરેખર માંગી લે એવો છે આખો પેલો જવાબ. કાલે અપાય ફોન કરીને કેવો જવાબ મળી ગયો. જીવન નો કોઈ અનુભવ વ્યક્તિગત જો શેર કરી શકાય. મને ગગનમાં ઉડતા પક્ષીઓ એનું કારણ એક જણે ઇન્ટરપ્રિટ કર્યું છે સરગમને, કે સા શરૂઆતમાં આવ્યો ત્યારે સાગરમાં રહેતા જીવો આવ્યા પહેલા. ઓકે, રેત પરથી રેતાળ રેતીમાં સરતા સરિસૃપ આવ્યા, ગ પરથી ગગનમાં વિહરતા પક્ષીઓ આવ્યા, મ પરથી મનુષ્ય, પછી તમે પ પરથી જો પ્રેમ પરાક્રમ, ધ ઉપરથી ધીરજ, ની ઉપરથી નિષ્ઠા નિષ્પૃહતા, આટલું જો તમારી પ્રેક્ટિસમાં નાખો તો સા ઉપરથી સાક્ષાત્કાર થાય. ક્યા વાત છે. વાહ ભાઈ વાહ. મને આ હરિભાઈ કોઠારી, એટલે અમારી અમારું આ જે અમારું મૂળ શોખ છે ને, કે આ હરિભાઈ કોઠારી એક જગ્યાએ બોલ્યા હતા, એટલે એ અમે આવી રીતે ક્યાં નોટ કરીએ, ક્યાં યાદ રાખીએ, ફરીથી સાંભળીએ. આ બધું એમને કોઈએ આમ સાંભળવું જ પડે, પણ અમે સ્વભાવ રાખ્યો. એટલે તો બસ, એટલે આ સરસ મજાના સંવાદની આ છેલ્લી ક્ષણે આપ, મને એમ લાગે છે કે આટલી વાતો થઈ છે તો આ જરા પૂછી જ લઉં અને ત્યાં સમપ કરું. 50 વર્ષની આ સફરની અદ્ભુત યાત્રા, અદ્ભુત તમારી આ જર્ની રહી છે, કોઈ રંજ, કોઈ અફસોસ, કોઈ ગમગીની, કંઈ ખરું? જેમ અંદરથી મજા આવે કે જે ખરેખર જે આશયથી આ પ્રવૃત્તિ શરૂ કરી છે એ હવે આ છેલ્લો આશય જે છે કે બાળકો ને યુથ ને એવું એક વાતાવરણ હોય કે લોકો આવે, સાંભળે, નવી પેઢીના કલાકારો ગાતા હોય અને એની નોંધ લેવાય એવી ઈચ્છા કરી, એવો એ નથી થતું. એનો નવી પેઢીના કલાકારો, નવા વિદ્યાર્થીઓ બધું જાણવાનો પ્રયત્ન કરે, ગોખેલું એ ના કરે, કંઈક શીખે કંઈક,
માતૃભાષાને. એટલે હું કહેતો તો મને યાદ આવ્યું કે એવું કરવું જોઈએ કે મા બાપ નક્કી કરે કે સોમવારે સંભળાવવાનું, એટલે બીજું નહીં, ગુજરાતી, બુધવારે બોલવાનું, સોમવારે સાંભળવાનું, સોમવારે સાંભળવાનું. એવો એવો એવું ટાઈમ, એવો અઠવાડિયું આવે કે બુધવારે બોલવાનું, ગુરુવારે ગાવાનું, ગણગણવાનું માતૃભાષાનું કોઈ ગીત, કોઈ કવિતા. એવી રીતે અઠવાડિયું આપણે ફરીથી અરેન્જ કરવું પડશે. ઓકે, મને કોઈ રંજ નથી, મને કોઈ રંજ નથી, કારણ કે આ તો વેણ છે, એ પસાર થવાનો જ છે. આપણે અને હું તો શિક્ષક રહી ચૂકેલી છું ને, એટલે મને ખબર છે. અને એમાં કેવું હોય, હું એવી રીતે જોતી હતી કે શિક્ષક એટલે શું, તો કાંઠે ઉગેલું એક વૃક્ષ. મારી પાસેથી વેણ પસાર થાય છે, એ પસાર થાય છે, પણ એ વેણમાંથી હું કંઈક પ્રાપ્ત કરું છું ને હું ગ્રો થઉં છું. મારે એ વેણને ગ્રો કરવાનું છે એવું નથી, પણ એ વેણના માંથી થોડું થોડું લઈ લઈને હું ગ્રો થઉં છું. એટલે મને એનો કોઈ રંજ નથી. મને બે ત્રણ રંજ છે, રંજ ના કહેવાય. એક તો અમે રાઈટ ટાઈમે, મને પ્રશ્ન થાય કે અમે મુંબઈ જેવી જગ્યાએ જ્યાં અમારી ક્રિએટિવિટી એ બહોળા લેવલ પર ફિલ્મોમાં કેમ થઈ શકી હોત, જે વાતાવરણ એ વખતે નહોતું, એ વિચારના એક મને લાગે છે. કદાચ એવું કંઈ મને એટલે જ્યાં છું એનું કંઈ દુઃખ નથી. આ તો એક અકસ. બીજો એક એવો વિચાર આવ્યો કે ગુજરાતીઓ એ કલાકારો અને કવિઓ માટે કાયમ સ્ટ્રગલ રહે એવું વાતાવરણ ઊભું કર્યું છે. ઇટ્સ અ સ્ટ્રગલ ફોર એવરીબડી, રાઈટ ફ્રોમ અવિનાશ વેર ટુ રાઈટ પ્રેઝન્ટ જનરેશન. એ ભાષાએ કલાકારો અને કવિઓ સ્ટેબિલિટી પૂરું આમ ગર્વથી આમ એ પ્રોફેશનને લઈ શકે એવો આવકાર, એવો સ્વીકાર, એવો સપોર્ટ નથી આપ્યો. એનું મને સતત રહે છે, કારણ કે એ દરેક ભાષાનું પોતાનું એક દાયિત્વ છે. તમારા તમારી ભાષાના કવિઓને કલાકારોને તમે એટલા એટલો આવકાર આપો, એટલો એને સપોર્ટ કરો. કારણ કે અમે જે કંઈ પ્રવૃત્તિ કરી છે, રાઈટ ફ્રોમ કેસેટ પ્રોડક્શન મેઘધનુષ, જેમાં અમે દિલ દઈને મત કામ કર્યું, હસ્તાક્ષર, સ્વસેતુ સંસ્થાઓ ઊભી કરી બોમ્બેમાં, જે સબસ્ક્રિપ્શન ના થવાને કારણે બંધ કરવી પડે, આટલી ક્રિએટિવિટી, આટલી બધા એફર્ટ સાથે તમે બેસ્ટ કામ કરો, પછી હા એક તમારા પડઘા સામે જે પ્રતિઘોષ જે સંભળાવો જોઈએ એટલો બધો નબળો સંભળાય છે. તમે એટલે અહીંયાથી બૂમ મારો, સામેથી આમ કોઈ કીડી બોલતી હોય એવો રિસ્પોન્સ મળે, એ વાતનું હજી મને નહીં હોય. આઈ થિંક તમે કોઈ પણ કલાકાર બોજો આ રંજ લેતો જશે, અને એ ખરેખર કે બહુ દુઃખદ વાત છે. ઓન ધેટ નોટ, મને લાગે છે કે આ સંવાદ તો આ 50 વર્ષો આ આંકડો જ એટલો બધો અદ્ભુત છે કે 50 મિનિટ કે 60 મિનિટ કે 120 મિનિટમાં કેવી રીતે સમપ કરી શકાય, કઈ રીતે વાગોળી શકાય, કેટલી બધી વાતો નીકળે. અને આ તો રાત જેવું છે, જેટલી ગહેરાય જેટલી ઘૂંટાય એટલી અદ્ભુત બનીને બહાર આવે. સવાર પડે ત્યારે એમ થઈ જાય કે ઓહો આપણે આખી રાત બેઠા. એટલી મજાની આ લોકોની યાત્રા છે. આ આ આ ત્રિપુટીની સંભારણાની સફરે આપણે જતા રહીશું તો આપણે પણ ઘણી બધી લાંબી યાત્રાએ નીકળી જવું પડે એમની સાથે. પણ મને એ વાતનો અતિશય આનંદ છે કે તમે તમારી સફરમાં અમને અમારા જેવા અનેક ગુજરાતીઓને સામેલ કર્યા છે, અનેક શ્રોતાઓને, અનેક પેઢીઓને, અનેક નાના નાના કલાકારોને, અનેક ઉભરતા કલાકારોને, એવા મોટા નામો સાથે તમે અમને પરિચય કરાવ્યો છે. તમે ક્યાંક ને ક્યાંક અમે મોટા બન્યા એમાં પણ સામેલ રહ્યા છો. એ રીતે સૌમિલભાઈ, શ્યામલભાઈ, આરતીબેન, અમે તમારા ઋણી છીએ. અને આપની હવે પછીની 50 વર્ષો પછીની 51, 52, 70, 75, 80 વર્ષો જેટલાની જે યાત્રા થાય એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. એક વખત જોરદાર તાળીઓ આ સફરમાં. એક વાત મને કહેવાની ઈચ્છા થાય છે, પ્લીઝ. આપણે જ્યારે ગાડીમાં બેઠા હોઈએ ત્યારે રિયર વ્યૂ મિરરમાં
આપણે જોઈએ તો હું આજે એ વસ્તુ કહેવા માંગુ છું કે 1972-73 અમે ગુજરાત સમાચાર સંચાલિત ઝગમગ મંડળના ઝગમગતા તારલિયા તરીકે આ રંગમંચનું પદાર્પણ કર્યું. હજી મારી પાસે એ કટિંગ છે. ઝગમગ મંડળ એના બાળ કલાકારો અમે એ ઝગમગ મંડળમાં મેમ્બરશીપ ભરવા ગયા હતા અને પપ્પાએ પૂછ્યું કે એમને પૂછજો કે અમારે કાર્યક્રમ આપવો હોય તો શું કરવાનું. એટલે મેં એને શ્યામલે ગુજરાત સમાચારના પગથિયે જઈને પૂછ્યું એટલે એમણે કહ્યું કે તમને શું આવડે છે. એટલે ત્યાં મેં એને શ્યામલે શાયરીઓ બોલવાનું શરૂ કરી દીધું તો કે આવતા મહિને જ પ્રોગ્રામ છે એમાં તમારે બોલવાનું. અને દેટ અમારું એ પહેલું એ રંગમંચ પ્રવેશ કે જેનું આજે 2022 50 વર્ષ ઉજવીએ છે. એ જ જલસો કે જેમાં ગુજરાત સમાચાર એ જ કુટુંબીજનો સંકળાયેલા છે તો મને એવું લાગે છે કે આ સર્કલ અહીંયાથી ખૂબ શુભકામનાઓ. તમે સ્વસ્થ રહો. તમારી હવે પછીની સફર ખૂબ ફળદાયી રહે. તમારે જે પણ કંઈ જ્યાં પહોંચવું છે જે રીતે પહોંચવું છે ઈશ્વર આપને મદદ કરે. અમારા પ્રણામ અમારા વંદન સહિત અમારી શુભકામનાઓ સ્વીકારો. થેન્ક યુ સો વેરી મચ. બહુ જલ્દીથી મળીશું ફરી કોઈ એક સરસ મજાના સંવાદ સાથે. અત્યારે અહીંયા આટલો જલસો રાખીએ. પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. હું વિરમું છું. આવજો.